ગુજરાત નમસ્કાર આજની આપણી આ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની પ્રથમ દિવસની ટેલિકોન્ફરન્સમાં બાયસેકના માધ્યમથી જોડાયેલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શાસનાધિકારીશ્રી જિલ્લાના તમામ મદદની જિલ્લા કોઓર્ડિનેટર બીઆરસી સીઆરસી કોર્ડિનેટર તેમજ જેના માટે આ તાલીમનું આયોજન થઈ રહ્યું છે તેવા એસએમસી અને એસએમડીસીના તમામ સભ્યોનું હું ગીતા મકવાણા આ તબક્કે સ્ટેટ પ્રોજેક્ટ કચેરી વતી સ્વાગત કરું છું આજની આપણી આ પ્રથમ દિવસની તાલીમમાં શરૂઆત આપણે ઈશ્વરને યાદ કરીને કરીશું શરૂઆત કરીએ દીપ પ્રાગડ્યથી માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અત્રે હાજર છે તો આપણે એમણે વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્યથી આપણી તાલીમની શરૂઆત કરી મહેસાણા જિલ્લાના જેન્ડર કોઓર્ડિનેટર પણ આપણી સાથે સામેલ છે તો આપણે તેઓને પણ વિનંતી કરીશું કે તેઓ પણ આ સાથે જોડાય હવે આજના આપણા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની રૂપરેખા તથા વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવા માટે માનનીય ઓફિસર ઇન્ચાર્જ ગર્લ્સ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિટી મોબિલાઇઝેશન દર્શના મેડમને હું વિનંતી કરીશ કે તેઓ આગળની કાર્યક્રમની રૂપરેખા આપે માનનીય દર્શના મેડમ નમસ્કાર મિત્રો જે રીતે ગીતાબેને વાત કરી એ રીતે આપણે આજે આપણા આ નાણાકીય વર્ષની પ્રથમ દિવસની બેઠકમાં ભેગા થયા છીએ બેને વાત કરી એ પ્રમાણે આજની તાલીમમાં આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે રાજ્યકક્ષાએથી તાલીમ આપણે ઓનલાઈનથી આપણે સૌને બાયસેકના માધ્યમથી સપોર્ટ કરી રહ્યા છીએ અવારનવાર આપની આચાર્યશ્રી સાથે બેઠક થતી જ હશે પણ તેમ છતાંય રાજ્યકક્ષાએથી જે આપણી એસએમસી અને એસએમડીસીની જે જવાબદારીઓ છે એ પરત્વે આપણે સૌ મળતા હોઈએ છીએ આ વર્ષે પણ આપણે વર્ષમાં ત્રણ વખત આવી રીતે જ મળીશું આજની તાલીમના જે ખાસ એજન્ડા સેટિંગ અમે આપના માટે જે મુદ્દાઓને આવરી લીધા છે એમાં ખાસ કરીને કહું તો જે ગર્લ્સ એજ્યુકેશન ઉપર કન્યા શિક્ષણ ઉપર મારે જે વાત કરવી છે તે અને એસએમસી અને એસએમડીસીની જે જવાબદારીઓ છે એ આપણે સૌની કામગીરી સોશિયલ ઓડિટ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન આ બાબતો પર વાત કરવાની છે ત્યાર પછી શાળા બહારના બાળકોના સર્વે દિવ્યાંગ બાળકોને મળતી સુવિધાઓ નિપુણ ભારત એને લગતી ગુણવત્તાલક્ષી શિક્ષણ માટેની યોજનાઓ આની સાથે સાથે સુરક્ષા અને સલામતી શાળાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પણ તજજ્ઞશ્રી આજે આપની સાથે જોડાયા છે વધુમાં આપ સૌને કહેતા મને આનંદ થાય છે કે આપણે કોવિડમાં એક આદર્શ એસએમસીનું ડેમોન્સ્ટ્રેશન બાયસેકના માધ્યમથી નહોતા કરી શક્યા પરંતુ આ વર્ષે જ્યારે આપણે કોવિડની મહામારીથી થોડા ઘણા મુક્ત થયા છીએ ત્યારે એની માટે આપણે મહેસાણાની ડેલા એસએમસી જે ખૂબ સરસ રીતે કામગીરી કરી રહી છે મહેસાણા તાલુકાની એ ડેલા એસએમસીના સર્વે પરિવારના સભ્યોને આપણે અહીંયા બોલાવ્યા છે આચાર્યશ્રી અને એમની એસએમસીની ટીમ કેવું સરસ સુંદર કામ કરે છે એ આપ સૌ આજ નિહાળી શકશો એક સરસ મજાની એક વિડીયો ક્લિપ પણ અમે આપના માટે લઈ આવ્યા છીએ કે જેમાં અનિયમિત બાળકોને કઈ રીતે નિયમિત કરી શકાય એવી અમદાવાદની એક એસએમસી ખૂબ સરસ કામ કરે છે તો એ પણ અમે આપની માટે આજે લઈ આવ્યા છીએ વધુમાં આપ સૌને કહેતા મને આનંદ થાય છે કે આપણા એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને આપણા સ્ટેટ પ્રોજેક્ટ શ્રી પણ એમની અપેક્ષાઓ આપણી એસએમસી અને એસએમડીસીના સભ્યો પાસે શું છે એ પણ એનાથી પણ આપ સૌને અવગત કરશે ખાસ કરીને મિત્રો હવે થોડી વિષય વસ્તુ પર વાત કરીએ તો આપ સૌ એસએમસી અને એસએમડીસીના સભ્યો ખૂબ સરસ રીતે કામગીરી કરી રહ્યા છો ઘણી બધી બેસ્ટ પ્રેક્ટિસીસ કક્ષાએ અમને મળતી હોય છે પણ સાથે સાથે એક જે નિયમિત રીતે જે કરવાની બાબતો છે જે આપણા કામો છે એમાં ખાસ કરીને સોશિયલ ઓડિટનો પરિપત્ર આપણે આપ સૌની પાસે છે જ સોશિયલ ઓડિટ માટેની સમિતિની રચના પણ આપની શાળાઓમાં થઈ હશે સાથે જે દર સત્રના અંતે છ માસિકના અંતે જ જે પણ કંઈ શાળાનો પ્રોગ્રેસ છે એ પ્રોગ્રેસ આપણે ગ્રામસભા સમક્ષ મૂકવાનો છે એ આપણે નિયમિત રીતે કરતા રહીશું શાળા વિકાસ યોજના જે આપણે છે તે શાળા વિકાસ યોજના પરત્વે પણ દર ત્રણ વર્ષે આપણે નવી શાળા વિકાસ યોજનાનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે એને અપડેટ કરીએ છીએ તો આ વર્ષે પણ અપડેટની કામગીરી આપણે કરી લઈશું શાળા વિકાસ યોજનાને આપણે કઈ રીતે વધુ સઘન બનાવી શકીએ અને આપના જે ફીડબેક છે શાળા વિકાસ યોજનામાં એ માત્ર પેપર પર ન રહેતા કઈ રીતે એને ને આપણે ઉપયોગમાં લઈ શકીએ કઈ રીતે એની પર વધારે અમલ કરી શકીએ એ બાબતની પણ કાર્યવાહી આપણે રાજ્યકક્ષાએ શરૂ કરી દીધી છે પણ તેમ છતાંય આપણે આપની સાથે જ્યારે બીઆરસી અને સીઆરસી કો પણ જોડાવ્યા છે ત્યારે એ સૌને પણ અમે અહીંયાથી આપને જણાવીએ છીએ જ્યારે પણ શાળા મુલાકાત થાય ત્યારે શાળા કક્ષાએ શાળા વિકાસ યોજનાનું જે ફોર્મેટ છે એ ફોર્મેટની ચકાસણી થાય અને સાથે સાથે શાળાની જે રિક્વાયરમેન્ટ છે એ શાળાની તમામ ભૌતિક અને જે હ્યુમન રિસોર્સને લગતી જે શિક્ષકોની જરૂરિયાત છે કે ઓરડાઓની જરૂરિયાત છે કે શાળામાં કંઈ અન્ય બાબતોની જરૂરિયાત છે તો આ બધી જ બાબતો રાજ્યકક્ષા સુધી સીઆરસી કક્ષાથી જિલ્લા બીઆરસી કક્ષાએ જિલ્લા કક્ષાએ અને એમ કરતાં કક્ષાએ એક આખું કમ્પાઇલ થઈને તમામે તમામ જિલ્લાનું બધી જ એસએમસીનું જે પણ કંઈ રિક્વાયરમેન્ટ છે એ આવે અને એના માટેનું આપ સૌને ખબર જ હશે કે હોલ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન જે છે એની અંદર જે એન્ટ્રી થાય છે એમાં તમામે તમામ શાળાને લગતી જે ભૌતિક બાબતોની જરૂરિયાતો છે એ તમામે તમામ બાબતો આપણે હોલસ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનમાં આમે જ કરીએ છીએ તો એ આપની પાસેથી અપેક્ષા છે કે જે પણ કંઈ શાળામાં ખૂટતી બાબતો છે એ તમામે તમામ બાબતોની જે એન્ટ્રીઝ છે એ આમાં થઈ જાય સાથે સાથે મિત્રો એસએમસી અને એસએમડીસીની જે રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ છે જે ફરજો છે જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ પરતવે પણ અમે આપને એક સરસ મજાની પુસ્તિકા પણ આપેલ છે તાલીમ દરમિયાન પણ અમે આપને અવગત કરતા રહી છીએ આજની તાલીમમાં પણ આપને ખૂબ સરસ માર્ગદર્શન મળવાનું છે તો એ પ્રમાણે મિત્રો આપણે કામગીરી કરતા રહીશું પણ શાળાનો વિકાસ એટલે કે મારા બાળકોનો વિકાસ ખરું ને કારણ કે આપણા બાળકોથી જ આ શાળા છે તો આ શાળાનો વિકાસ થશે તો મારા બાળકોનો પણ વિકાસ થશે મારા ગામનો પણ વિકાસ થશે મારા રાષ્ટ્રનો પણ વિકાસ થશે આમ કરતાં કરતાં મારી શાળા કેમ કરીને શ્રેષ્ઠ શાળા બને તે દિશામાં આપણે સતત પ્રયત્નો કરતા રહેવા છે આજની જે ડેલા એસએમસી છે એ આપને એનું થોડું ઘણું અનુભવ કરાવશે અપેક્ષા છે કે તમે એના કરતાં પણ સારું કામગીરી કરતા હશો તો આપની જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ રાજ્ય કચેરીને જિલ્લા કચેરી દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મારફત પણ તમે તમારી સારી પ્રેક્ટિસીસ કક્ષાએ મોકલી શકો છો તો અમે પણ આપને આવતા વખતની તાલીમમાં આપની એસએમસીને આવી રીતે બાયસેક્સ સ્ટુડિયોમાં બોલાવીને સમગ્ર રાજ્ય તમારી એસએમસીનું પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે એ માટે અમે આપને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આવી કોઈ બેસ્ટ એસએમસીઝ છે તો અમારા ધ્યાને પણ મૂકવા વિનંતી છે જેન્ડર ઓફિસર તરીકે મિત્રો મારે ખાસ આપને બેથી ત્રણ બાબતો કન્યા શિક્ષણને લગતી કેવી છે એ આ છે કે કન્યાઓ જ્યારે આપણી શાળામાં દાખલ થઈ જાય છે એક તો સોએ સો ટકા નામાંકન થાય જેમ આપણે ચારથી અઢાર વર્ષના તમામે તમામ બાળકોનું શિક્ષણ જોઈએ છીએ સમગ્ર શિક્ષા તરીકે ત્યારે આપણે એ પણ સુનિશ્ચિત કરવું છે કે આંગણવાડીમાં જેટલી બી દીકરીઓ છે હમણાં જ આપણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી ખરું ને તો જેટલી બી દીકરીઓ છે મારા ગામમાં એ ચારથી અઢાર વર્ષની જેટલી પણ દીકરીઓ છે એ શાળા શિક્ષણનું ચક્ર જે છે ધોરણ પૂર્વ પ્રાથમિક શિક્ષણથી ધોરણ બાર સુધીનું એ પૂર્ણ કરે એ તમામે તમામ જવાબદારી આપણા બધાની છે સાથે સાથે આ દીકરીઓને શિક્ષણની સાથે સાથે વોકેશનલ પણ મળે વ્યવસાયલક્ષી કાર્યક્રમોની પણ એ લોકોને મળે તો એનઆઈઓએસ છે અથવા તો આપણી માધ્યમિક શાળાઓ પણ વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હવે શરૂ થયા છે તો એ બાબતે પણ આપણે એ લોકોને એનું આપણે ચાન્સ આપીએ સાથે સાથે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો પણ છે કે જે દીકરીઓ ખરેખર જરૂરિયાતવાળી છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમુદાયમાંથી આવે છે અને ખરેખર જેને શિક્ષણની જરૂર છે ઘરની અલગ અલગ જવાબદારીઓ અથવા તો માતા પિતાના વ્યવસાયના કારણે જે દીકરીઓ શિક્ષણ પૂરું કરી શકતી નથી જેની પાસે શિક્ષણનો એક્સેસ નથી એવી દીકરીઓને આપણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે આપણી આજુબાજુમાં આપ મુલાકાત લઈને ચેક કરી શકો છો તો એવી દીકરીઓને આપણે કેજીબીવીઝમાં પણ દાખલ કરી શકીએ છીએ શાળામાં જ્યારે દીકરીઓ ભણવા આવે છે ત્યારે એમનું સતત શિક્ષણ જળવાઈ રહે એટલા માટે શાળા આપણી જાતીય સંવેદનશીલ મુક્ત હોય કે જેન્ડર બાયસ ફ્રી હોય એ આપણે ખાસ ચકાશે કે દીકરીઓને પણ સમાન તકથી શિક્ષણ પ્રાપ્ત થાય આ માટેની જે સુવિધાઓ છે કે જ્યારે છથી બાર ધોરણની દીકરીઓ છે ત્યારે એની તરુણાવસ્થા છે તો તરુણાવસ્થામાં એને જરૂરી તમામે તમામ પ્રકારની સુવિધાઓ શાળામાં ઉપલબ્ધ હોય તો એ બાબતે આપણે શું ચેક કરીશું તો એ પણ આપણે સૌને જેન્ડર ઓડિટની જે આપણી ચેકલિસ્ટ આપણે સૌને આચાર્યશ્રીઓને ખ્યાલ છે એ જેન્ડર ઓડિટ ચેકલિસ્ટ તો છે જ પણ સાથે 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 માસિક સ્ત્રાવ વ્યવસ્થાપન માટેની જે સુવિધાઓ છે એ સુવિધાઓ શાળામાં ઉપલબ્ધ હોય કન્યાઓ માટેના અલાયદા ટોયલેટ તો છે પણ એ ટોયલેટના દરવાજાના કડી બરાબર બંધ થતા હોય ટોયલેટમાં લાઇટની પૂરતી સુવિધા હોય ટોયલેટમાં પાણીની સુવિધા હોય દીકરીઓ માટે જરૂરી માસિક સ્ત્રાવ માટે જરૂરી સેનેટરી નેપકિનની સુવિધાઓ પણ આપણે આપણી શાળામાં કરી શકીએ એના યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ કરી શકીએ દીકરીઓ માટે દર ત્રણ માસે અથવા તો દર પંદર દિવસે મહિને આપણે એ લોકોના અવેરનેસ કે કઈ બાબતોની સ્વચ્છતા રાખવી એના માટે આંગણવાડી કાર્યકર છે આપણી આશા વર્કર બહેનો છે એમના દ્વારા પણ આપણે એમનો સહયોગ મેળવીને આવા એક અવેરનેસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન પણ કરી શકીએ તો દીકરીઓ શાળામાં છે પણ એને સરસથી એને ચાઇલ્ડ ફ્રેન્ડલી જેને દીકરીઓ માટે અનુકૂળ એવું વાતાવરણ શાળામાં મળે એ પણ આપણે ખાસ સુનિશ્ચિત કરીશું અને આપણે આગળના એજન્ડા પર હવે આગળ વધીશું પણ આપ સૌ પાસે મિત્રો એ જ અપેક્ષા છે કે જે પણ કંઈ આપણી જવાબદારીઓ છે કે ખાસ કરીને એસએમડીસી જે છે તો એસએમડીસી પણ શાળામાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય અને ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત થાય એ બાબતે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું તો આ સાથે મારી વાત ગીતાબેન હું અહીંયા પૂરી કરું છું આભાર આભાર મેડમશ્રીનો મેડમે કન્યા શિક્ષણ તેમજ વિષયને અનુરૂપ માર્ગદર્શન આપ્યું તેમજ કાર્યક્રમની રૂપરેખા સમજાવી તે અંગે મા મેડમનો આભાર માનું છું મને જણાવતા આનંદ થાય છે કે મહેસાણા જિલ્લાની અને મહેસાણા તાલુકાની એક શ્રેષ્ઠ એસએમસી દેલા પ્રાથમિક શાળાના એસએમસીના સભ્યો અહીંયા ઉપસ્થિત થયા છે તો આપણે આ મિત્રોની આદર્શ મીટિંગ નિહાળીશું નમસ્કાર આજની આ બેઠકમાં સર્વે એસએમસી મિત્રોને હું સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર વતી હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જાણો છો કે આપણી શાળાની મિટિંગને સમગ્ર ગુજરાત રાજ્યના એસએમસીના સભ્યો નિહાળશે એના માટે હું આપણી મહેસાણા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને રાજ્યની વડી કચેરીનો આભાર માનું છું કારણ કે આપણને બાયસેગના માધ્યમથી અહીંયા શાળાની પ્રગતિની એક ચર્ચા કરવાનો આપણને મોકો મળ્યો છે હું પહેલાં મારો પરિચય આપીશ હું ગીતાબેન રામસંગભાઈ ચૌધરી સભ્ય સચિવ દેલા પ્રાથમિક શાળા હું દેલા પ્રાથમિક શાળામાં એસએમસી અધ્યક્ષ તરીકેની ફરજ બજાવું છું મારું નામ ચૌધરી અશોક કુમાર પ્રભુદાસ મારું બાળક ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે નમસ્કાર હું એસએમસી ઉપાધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી મારું બાળક ધોરણ પાંચ અને ધોરણ સાત અભ્યાસ કરે છે અને હું દેલા પ્રાથમિક શાળામાં એસએમસી ઉપાધ્યક્ષ તરીકે છું હું ચૌધરી મફતલાલ પ્રભુદાસ એમ એ બી એડ નિવૃત્ત એસએમસીમાં શિક્ષણવિદ તરીકેની સેવા આપી રહ્યો છું મારું નામ ચૌધરી શૈલેષભાઈ ફુલજીભાઈ હું એસએમસી સભ્ય છું મારું બાળક ધોરણ ચારમાં ભણે છે હું ચૌધરી રોહિત કુમાર અંબાલાલ એસએમસી સભ્ય મારું બાળક ધોરણ ચારમાં જ ભણે છે હું નીલમ બી ચૌધરી હું એસએમસી ની સભ્ય છું મારા બે બાળકો છે એક બાળક ત્રીજા ધોરણમાં ધોરણમાં ભણે છે બીજો બાળક ભણે રાકેશભાઈ હું એસએમસી મારું બાળક એક ધોરણ સાતમાં ભણે છે અને એક ધોરણ બીજામાં ભણે છે હું ગ્રામ પંચાયતની સભ્ય છું મારું નામ નીતાબેન રમેશભાઈ ચૌધરી છે ચૌધરી હું જયાબેન જીગરભાઈ બોલું છું હું સભ્ય છું અને મારું બાળક બે ધોરણ બેમાં ભણે છે સોલંકી સુરભીબેન ગોપાલભાઈ મારું બાળક છઠ્ઠામાં ભણે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણી શાળા પ્રથમ સો દિવસમાં સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદ થઈ છે એ આપણા માટે એક ગૌરવની વાત કહેવાય એમાં એમાં જોઈએ તો આપણું શિક્ષણ તમારો બધો સહકાર ગામ લોકોનો સહકાર અને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ મોટો ભાગ ભજવે છે આપણી શાળાની અંદર જીસીઆરટીના અધિકારીઓ રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકારીઓ કે કોઈ પણ મોટા અધિકારી હોય તો તે આપણી શાળાની મુલાકાત લે છે અને તે સંતોષની લાગણી અનુભવે છે એટલે આપણા માટે આ એક ગૌરવની વાત કહેવાય આપણા બાળકોનું જે એફએલએન પાયાનું શિક્ષણ છે તે ખૂબ મજબૂત છે ધોરણ ત્રણથી આઠનું ત્રણનું બાળક હોય પણ એ પણ જો વાંચતું હોય તો આપણને જાણે કે આઠમા ધોરણનું બાળક વાંચતું હોય એવો અહેસાસ થાય છે એટલે આપણી શાળાની કામગીરી ખૂબ સારી છે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં આપણે સૌ કોરોના જેવી કપરી પરિસ્થિતિ હતી છતાં પણ વર્ચ્યુઅલ મોડથી રંગોળી સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા બધી સ્પર્ધાઓ યોજી અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરી છે આપણી શાળાની બહેનો જે છ છથી આઠની દીકરીઓ હોય અને એમને ઋતુસ્રાવ વિશે પણ સમજણ આપે છે સેનેટરી પેડ વિશે પણ માહિતી આપે છે એટલે દરેક દીકરીઓ દીકરાઓને ખૂબ સારી રીતે બધી જ બાબતોમાં અવગત રહે એવી આપણે આપણી શાળામાં ખૂબ સારી એવી કામગીરી થાય છે બીજી એક ગૌરવની બાબત એ છે કે આપણી શાળામાં ડીએફઓ સાહેબના બાળકો પીઆઈના બાળકો વકીલના બાળકો માહિતી નિયામક અધિકારીના બાળકો તમામ શિક્ષકોના બાળકો આ જ સારા ઘરના જે મોભાદાર વાલીઓ કહેવાય એમના બાળકો આપણી શાળામાં અભ્યાસ કરે છે એટલે જે પ્રાઇવેટનો જે મોં છે એના બદલા સરકારી શાળામાં આપણી શાળામાં આવે એનાથી મોટી ગૌરવની વાત કઈ હોઈ શકે આ વખતે ધોરણ એકમાં આપણી શાળામાં ગામના પંદર બાળકોએ એડમિશન લીધું અને પ્રાઇ મહેસાણાથી ત્રીસ બાળકોએ એડમિશન લીધું એમ કુલ થઈને પિસ્તાલીસ બાળકોએ આપણી શાળામાં આ વખતે એડમિશન લીધું છે એ ખૂબ ગૌરવની બાબત કહેવાય આપણી શાળાના જે ગામના બાળકો કહેવાય એ એકસો પોસઠ જેટલા છે અને બાકીના અઢીસો જેટલા બાળકો મહેસાણાથી પ્રાઇવેટ શાળામાં આપણી શાળામાં આવે છે એટલે એ પણ આપણા માટે ખૂબ ગૌરવની લાગણી કહેવાય છે નમસ્કાર ગત સાલના શૈક્ષણિક વર્ષ દરમિયાન આપણી સ્કૂલનું રિઝલ્ટ બહુ સારું આવ્યું તો આ વખતે એનો પ્રભાવ એવો પડ્યો કે મહેસાણા શહેરમાંથી ગામડાની સ્કૂલમાં વધુમાં વધુ બાળકોનો એડમિશન થયો ઘણા લોકોના ફોન પણ આવે છે કે ભાઈ અમારે તમારા ગામની સ્કૂલમાં અમારા બાળકને ભણવા મૂકવું છે ભલામણો આવે છે તો આ ભલામણો જોતો આપણને એમ લાગે કે આપણે કંઈક વિશેષ કરી રહ્યા છીએ એને વધુ વિશેષ કરવાની આપણી જવાબદારી છે રાજની અંદર હું તો એક દાખલો એવો આ આ આપણી સ્કૂલનો છે કે ગા લોકો ગામ તરફથી શહેરીકરણમાં જાય છે રહેવા માટે ભણવા માટે આપણી સ્કૂલનું કાર્ય જો તો શહેરમાંથી અઢીસોથી વધુ બાળકો આપણી ગામડાની સ્કૂલમાં ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવા આવે છે એ આપણી માટે બહુ મોટી સિદ્ધિ કહેવાય છે નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત છે એ વાતના ધ્યાનમાં રાખી સરકાર દ્વારા દરેક બાળકોને પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે પણ એ સાથે આપણા બધાની અથાગ મહેનત અને ગામ લોકોના સાથ સહકારથી આપણી શાળાના દરેક બાળકોને આપણે નોટબુક્સ વિનામૂલ્યે આપીએ છીએ દરેક બાળકને સારો યુનિફોર્મ સ્કૂલ બેગ બૂટ ચપ્પલ અને શિક્ષણને લગતી તમામ આપણે સામગ્રી એમને ઉપલબ્ધ કરાવી આપીએ છીએ બીજી એક વાત એવી છે કે કોરોના કાળમાં જ્યારે સ્કૂલ બંધ પણ શિક્ષણ બંધ નહીં એ આપણે શાળાના સ્ટાફે બધું પુરવાર કરી બતાવ્યું છે કારણ કે માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા દરેક બાળક એનો ઉપયોગ કરી શકે અને આખા ગુજરાતમાં સૌથી વધુ ક્લાસ આપણી સ્કૂલના સ્ટાફે ઉપલબ્ધ કરાવ્યા છે શેરી શિક્ષણ તો શેરી શિક્ષણની વાત આવે તો આપણે ગ્રામ પંચાયતનો જે સભાગૃહ છે એ દૂધ મંડળીનો હોલ છે અને મંદિરનો જે પ્રાર્થના સભ સભાનો ખંડ છે એ બધામાં આપણે શેરી શિક્ષણ અલગ અલગ રીતે ચલાવ્યા કોરોના કાળમાં અને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરીને જે રીતે શેરી શિક્ષણને આપણે યથાર્થ કર્યું છે એ બદલ હું ગામની શાળાના સ્ટાફનો પણ અભિવાદન કરું છું સાથે સાથે એ વાત કે આપણે છવ્વીસ જાન્યુઆરીએ થનગનાટ પ્રોગ્રામ જે રાત્રિનો કર્યો હતો એ આજુબાજુના ગામડામાં તો ઠીક છે પણ પ્રાથમિક શાળાઓ આજે પ્રાથમિક શાળા સિવાય જે મહેસાણા શહેરમાં જે પ્રાઇવેટ સ્કૂલો છે એમાં પણ નોંધ લેવાઈ હતી કે ખરેખર આપણે જે એન્યુઅલ ફંક્શન કરીએ છીએ એના કરતાં બી સારું આપણી દેલા પ્રાથમિક શાળાએ થનગનાટ પ્રોગ્રામો પુરવાર કરી બતાવ્યું હતું આપણી શાળામાં ધોરણ એકથી ધોરણ પાંચના બાળકોને એક કિલોમીટરથી વધુ અને ધોરણ છથી જ ધોરણ આઠના બાળકોને ત્રણ કિલોમીટર સુધી ગુજરાત સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે દર મહિને બાળક દીઠ ચારસો ને પચાસ રૂપિયા રૂપિયા આપવામાં આવે છે તે ગુજરાત સરકારની સારી કામગીરી છે પ્રશંસનીય અભિનંદનની પાત્ર છે ખાસ વધુમાં એક માહિતી આપતો મને આનંદ થાય છે કે આપણા શિક્ષણવિદ જ્યારે પણ સ્કૂલની અંદર કોઈ શિક્ષક ગેરહાજર હોય કોઈ કારણસર રજા ઉપર હોય અથવા તો કોઈ સરકારી કામગીરીમાં ગયા હોય તો એ સમયે શિક્ષણવિદને સૂચના મળતા તરત જ સ્કૂલમાં આવી જાય છે પોતે સામાજિક વિજ્ઞાનના તજજ્ઞ હતા તો એનો એનો લાભ બાળકોને મળે છે નકશા દ્વારા બાળકોને સારું એવું જ્ઞાન આપે છે અને કોઈ પણ બાળક શિક્ષણમાં કાચું ન રહે એની વિશેષ તકેદાર રાખે છે એ બદલ એમની કામગીરી પણ ખૂબ પ્રશંસનીય છે આપણે જાણીએ છીએ કે આપણી સ્કૂલમાં બધી જ બહેનો છે તે દરેક બાળકનું પોતાના બાળક જેવું રાખે આપણી સ્કૂલમાં દરેક બાળકનું સારી નરસી દરેક બાબતમાં વાલી સાથે સતત સંપર્કમાં રહી અને એ વિદ્યાર્થીની કોઈ પણ ખામી ના રહી જાય એનું ધ્યાન ખાસ રાખે પછી જેવી એક્ઝામો આપણા જે એન વી વડનગરમાં મારો બાબુ જ ગઈ સાલ પાસ થયું હતું પહોંચવામાં તે હાલ ત્યો જ ભણ એવા દર દર વર્ષે આપણા ગામની સ્કૂલનું છોકરું જે એનવી વડનગરમાં ભણતું જ છે કોઈ આપણા જિલ્લામાં સૌથી વધારે સ્ટુડન્ટ આપણા ગામનો જ છે વડનગર જવાહર નવોદયમાં એનએમએમએસ શિષ્યવૃત્તિ આ બધી પરીક્ષાઓમાં આપણા સ્કૂલનો છોકરો ઉત્તીર્ણ થાય જ છે ખેલ મહાકુંભમાં કબડ્ડીની ટીમ પ્રથમ નંબરે આવી આપણા એક દિવ્યાંગ બાળક પણ ખેલ મહાકુંભમાં આગળ જો પહોંચ્યો એમાં આપણો ખેલ અને શિક્ષણ દરેક બાબતમાં આપણી સ્કૂલ સારું કાર્ય કરી રહીએ અને બધી જ મહેનત આપણા સ્ટાફની છે જેને ખૂબ મહેનત કરી છે હું એસએમસીનો સભ્યની સાથે એક ઇલેક્ટ્રિશિયન છું ઘણી વાર પણ શાળામાં ઇલેક્ટ્રિશિયનનું અને પ્લમ્બિંગનું કામ કરવા જવાનું થાય છે હું જોઉં છું કે શાળાનું વાતાવરણ એકદમ શાંત અને ખૂબ જ સુંદર છે અને શાળામાં પ્રવેગ હોવાથી માન્ય શ્રી એસ પી સાહેબ આવ્યા હતા અને ગામના લોકો પણ ખૂબ જ ઉત્સાહથી આવ્યા હતા અને એસપી સાહેબે દેલા ગામની શાળાની પ્રગતિ જોઈને ખૂબ જ વખાણ કર્યા હું ધોરણ બાર સુધી બની છું સંજોગ વસ્તા મને નોકરી ન મળી પણ મને એસએમસીમાં સભ્ય તરીકે લીધી એ બદલ મને આનંદ છે અને હું ગૌરવની લાગણી અનુભવું છું હું ગ્રામ પંચાયતની સભ્ય છું શાળામાં કોઈ જરૂર પડે તો અમે મદદ કરીએ છીએ આજે તમે બધા ભેગા થયા છો એટલે મને જણાવતા આનંદ થાય છે કે આ વખતે જ્યારે વેકેશન હતું ત્યારે ગુજરાત સરકાર તરફથી આપણે સંખ્યા વધી છે તો એ સામે ચાર રૂમ પણ મંજૂર થયા ત્રણ નવા શિક્ષકો આવ્યા અત્યારે આપણા શાળાના શિક્ષકોની કુલ સંખ્યા બાર થઈ છે મેકમ પણ વધ્યું છે અને સોઇલ ટેસ્ટિંગ માટે ત્યાંથી આવ્યા હતા અને ટૂંક સમયમાં આપણને નવા ઓરડા પણ બની જશે સ્કૂલ ઓફ એક્સેલન્સ તરફથી જે સરકારશ્રી તરફથી આપણને નવા ઓરડા મળવાના છે તે પણ નજીકમાં મળી જશે ઘણા બધા લાભ પણ આપણને મળશે એ આપણા માટે એક મોટી સિદ્ધિ કહેવાય સ્કૂલમાં પુસ્તકોની સાથે સાથે ગામના વિકાસ મંડળ તરફથી અને એસએમસી સભ્યો અને ગામ લોકોના સહયોગથી દરેક બાળકને આપણા પુ ચોપડા અને નોટબુકો પણ પૂરી પાડી છે તેમજ યુનિફોર્મ માટે આપણે જે ભાવ લીધા હતા એમાંથી બહારથી એક કંપની આવી અને એના જોડે જો આપણે જોબ વર્ક કરાવીને સારું કામ કરાયું અને સસ્તા ભાવે યુનિફોર્મ પૂરા પાડ્યા એ પણ આપણે કામ પૂરું થઈ થઈ જવાયું છે અને આ નવીન ઓરડો અને એક મધ્યાહન ભોજનનો શેડ પણ મંજૂર થયો છે એની સાથે આપણી એક જૂની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી એનું કામ માલસામાન ઉતરી ગયું અને ટૂંક સમયમાં એનું કામ પણ શરૂ થવાનું છે મને તો એ આનંદ આવે છે કે હું ખરેખર આઉટડોર કેટરિંગ સર્વિસ કરું છું બે હજાર માણસ પાંચ હજાર માણસનું રસોડું કરું પણ હું ઘણીવાર સ્કૂલમાં જાઉં ને અને મધ્યાહન ભોજનનો જ્યારે બાળકોને જમવાનો ટાઈમ હોય ને એ સમયે ખરેખર હું જાઉં ને તો મને આમ એક બે વાર મેં મધ્યાહન ભોજનમાં કેવું બને છે એનો ટેસ્ટ કરે ને તો ખરેખર હું બનાવું ને એના કરતો સારી ખીચડી બને છે પ્લસ પહેલાં મુઠિયા બનાવે છે દાળ ઢોકરી બનાવે છે ખરેખર અમે બનાવીને એના કરતાં ખરેખર સારું બનાવે અને બાળકોને પૌષ્ટિક આહાર મળે એના લીધે મને બી આનંદ થયો કે ખરેખર સ્કૂલમાં બહેનોના ઓબ્ઝર્વેશન હેઠળ જે બને છે ને ખરેખર સારું બને મને એકવાર મધ્યાહન ભોજન ચલાવતા બેને કીધું કે સુરેશભાઈ તમે આટલો મોટો રસોડો કરો છો તો તમે અમારો ટેસ્ટ કરો ને એટલે પહેલીવાર જ્યારે મેં ટેસ્ટ કર્યો ને એ દિવસે ખીચડી હતી તો મને ખરેખર એમ થયું કે ખીચડી ખરેખર અમારા કરતાં આ બેન સારી બનાવે છે બીજી એક નવયની વાત એ છે કે જ્યારે હું સ્કૂલમાં બેઠો તો નવીન એડમિશન માટે બહારથી એજ્યુકેટેડ પરિવાર એના બાળકને લઈને આવ્યું તો આ બેને આપણા આચાર્ય આચાર્યબહેને તરત જ એ ભાઈ ચોથા ધોરણમાં ભણે છે ચોથા ધોરણના પ્રશિક્ષણને બોલાયા એ બાળકને કેવું વાંચે છે કેવું લખ લેખન છે કેવું ગણન છે એનું તરત એના વાલીની સામે જ એનો ટેસ્ટ લઈ લીધો અને કીધું કે તમારું બાળક આટલું કાચું છે ભલે આ સરકારી સ્કૂલ છે અમે કોઈને એડમિશનની ના ના પાડી શકીએ તમારા બાળકને ભણાવો પણ તમારું બાળક બે ચાર મહિને તમે જાતે અવલોકન કરજો આ જેટલું કાચું છે એને અમે પરિપૂર્ણ તૈયાર બાળક કરીને તમને આપીશું તમે જાતે એનું મૂલ્યાંકન કરજો આવા વિશ્વાસ સાથે જે બાળકને એડમિશન આવ્યું ને મને પોતાને એમ કે આપણી સ્કૂલનું કોઈ પણ બાળક કાચું નહીં રહે સરસ આજે આપણે મિટિંગમાં સારી એવી ચર્ચા કરી જે એજન્ડા હતા એ બધા તમને જણાવ્યા હવે ફરીથી જ્યારે મિટિંગ કરીશું ત્યારે તમે બધા મળજો અને ખૂબ મજા આવી આ રીતે તમે બધા દર મિટિંગમાં હાજર રહો જ છો કારણ કે તમે સક્રિય ખૂબ સક્રિય સભ્ય છો એટલે જ આપણી એસએમસી આટલી આગળ છે તમારા બધાનો સહકાર હશે તો જ અમે તમારી તમે કદર કરશો તો અમે આગળ કંઈક કરી શકીશું અને તમે અમારી કદર કરો જ છો એટલે આ રીતે અમને સહકાર આપતા રહેજો અને ખરા જે આપણે આપણે મીટિંગ પરિપૂર્ણ જાહેર કરીએ છીએ જોયું ને મિત્રો આપે કે આ એસએમસીના સભ્યો કેવું સરસ કામ કરે છે તો આ જે દેલા એસએમસીના સભ્યો જે રીતે સંગઠનથી અને સહકારથી કામ કરે છે એ જ રીતે આપણે સૌ પણ રાજ્યની તમામ એસએમસીના સભ્યો પણ આ જ રીતે કામ કરતા જ રહીશું એવી અપેક્ષા છે તમામ એસએમસી સભ્યોનો આભાર માનું છું હવે આપણી વચ્ચે માનનીય એ આર વી સાહેબ હાજર છે ડૉક્ટર હિતેન્દ્રભાઈ જોશી તો આપણે સાહેબનું માર્ગદર્શન મેળવીશું માન્ય હિતેન્દ્રભાઈ નમસ્કાર સમગ્ર શિક્ષા અંતર્ગત આયોજિત એસએમસી અને એસએમડીસીની આ પ્રથમ દિવસીય વીસીની અંદર જોડાયેલા જિલ્લા કક્ષાના અધિકારી તાલુકા કક્ષાના અધિકારી શ્રીઓ એસએમસી અને એસએમડીસી સભ્યો તમામને આવકારું છું માન્ય એસપીડી સાહેબ અને માન્ય સચિવ સાહેબની અનુમતિથી આગળ મારી વાતને રજૂ કરું છું ખાસ કરીને એસએમસીની ભૂમિકા એ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જ્યારે બે હજાર નવમાં દાખલ થયું ત્યારે ખૂબ એક સારો અભિગમ લેવામાં આવ્યો હતો કે શાળાની અંદર એ જે પણ વાલી છે એ વાલી સમુદાયની સહભાગી વધે અને સાથે સાથે મારી શાળા મારું ગામ એનો વિકાસ થાય અને દરેક ગામની અંદર જે છથી ચૌદ વર્ષની વય જૂથના તમામ બાળકો છે એ તમામ બાળકોની ઓળખ કરી એમનું વયકક્ષા મુજબના ધોરણમાં નામાંકન સુનિશ્ચિત થાય ત્યારબાદ વર્ષ બે હજાર અઢારની અંદર જ્યારે સમગ્ર શિક્ષા તરીકે નવી એક આખી નીતિ અને ગાઈડલાઇન અમલમાં આવી છે ભારત સરકાર દ્વારા ત્યારે છ થી ચૌદ વર્ષની જગ્યાએ છથી અઢાર વર્ષ સુધીનું શિક્ષણ બાળકો સુનિશ્ચિત કરે એટલે કે અહીંયા આપણે જોઈએ તો એસએમસી અને એસએમડીસી બંનેની ભૂમિકા આવે છે હું મારી વાતને જે ટૂંકમાં રજૂ કરું તો ગામના લોકો જ ગામના સભ્યો બધા જ સાથે મળી અને ગામના તમામે બાળકો કે જે પછી ગામના અંદર વાડી વિસ્તારમાં રહેતા હોય ગામની આસપાસનો કોઈ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર હોય અર્બન વિસ્તારની અંદર કોઈ સ્લમ વિસ્તાર હોય એ રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય એ બેટ વિસ્તાર હોય કે કોઈ જંગલનો અથવા બોર્ડર વિસ્તાર હોય આ તમામ વિસ્તારોની અંદર એ શાળાના આચાર્યશ્રી શાળાના તમામ સભ્યો અને આખું ગામ છે અથવા એ શહેરી વિસ્તાર છે એક પરિવાર તરીકે કામ કરે અને એક એક બાળક છે એને કોઈપણ રીતે એના વાલીની સાથે સમજાવટથી આપણે એને પ્રવેશ સુનિશ્ચિત કરીએ અને એ પહેલાં આપણે એની ઓળખ કરીએ હાલ જ આપણે વાત કરીએ તો અત્યારે આપણે શાળા બારના બાળકોનો સર્વે ચાલી રહ્યો છે અને એને આપણે ત્રીસ જૂન સુધી એની મુદત હતી પરંતુ અહીંયા આપણે દસ જુલાઈ સુધી એની મુદત વધારી રહ્યા છીએ તો તમામ એસએમસી સભ્યોને મારી વિનંતી છે કે આપના તમામ જે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર છે કોઈ પણ એવો વિસ્તાર કે જ્યાં માનવ વરસાદ છે તમામ વિસ્તારની અંદર આપણે એક પણ બાળક છે એ શિક્ષણથી વંચિત ના રહી જાય એવા તમામ બાળકોની ઓળખ કરીએ અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર એન્ટ્રી કરીએ આવા તમામ બાળકોને હમણાં જ આપણો પ્રવેશોત્સવ ગયો છે હજુ આ પ્રવેશોત્સવની પ્રક્રિયા ચાલુ જ છે તો આપણે આવા તમામ બાળકોને ધોરણ એક ધોરણ બે અથવા તો જે બાળકોનું ધોરણ આઠ સુધીનું શિક્ષણ પૂર્ણ થયું છે એને ધોરણ નવમાં પ્રવેશ અપાવીએ ઘણી વખતે એવું થતું હોય છે કે મૂળ ગામમાં એકથી આઠની શાળાઓ હોય અને બીજા ગામમાં જવું પડતું હોય તેવા કુમાર કન્યા અને ખાસ કન્યા સીડબ્લ્યુએસએન બાળકો કે જે ડિસેબલ બાળકો છે જેને આપણે દિવ્યાંગ તરીકે પણ ઓળખીએ છીએ આવા બાળકોનો પ્રવેશ છે એ સુનિશ્ચિત કરીએ અહીંયા સચિવ સાહેબ પણ ઉપસ્થિત છે તો ગયા વર્ષે અમે એક આખી પ્રક્રિયા કરી હતી હાઈ ફોકસ બ્લોક આઇડેન્ટિફિકેશનની તો એની અંદર પણ અમે ખૂબ પ્રક્રિયા કરી હતી અને એવા તાલુકાઓ આપણે આઈડેન્ટિફાઈ કર્યા હતા કે જ્યાં ડ્રોપઆઉટ રેટ વધુ છે અને ટ્રાન્ઝિશન રેટ ઓછો ઓછો છે તો આપના ગામની અંદર પણ જે બાળકોએ આઠમું ધોરણ પૂર્ણ કર્યું છે એ નવમાં ધોરણમાં પ્રવેશ પામે એ આપની કક્ષાએથી એ સુનિશ્ચિત થાય એવા એક પ્રયાસ થાય સમગ્ર શિક્ષા અંતર્ગત જે શાળા બારના બાળકો છે કે જેમની વય કક્ષા મુજબની ક્ષમતા સિદ્ધ થઈ નથી એવા નવથી ચૌદ વર્ષની વયજૂથના બાળકો માટે આપણે ખાસ તાલીમ વર્ગ ચલાવીએ છીએ આ ખાસ તાલીમ વર્ગની તમામ પ્રક્રિયા એ વર્ગની મંજૂરી બાળમિત્રની પસંદગી એનું માનદ વેતનની ચૂકવણી એ નિયમિત આવે છે કે કેમ બાળકોનું લર્નિંગ લેવલ આ બધા જ માટે આપણે જવાબદારી શાળા વ્યવસ્થાપન સમિતિને સોંપી છે તો શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય તરીકે મેમ્બર સેક્રેટરી તરીકે આપણે એ સુનિશ્ચિત કરીએ કે આપણા જે બાળકો જે ડ્રોપઆઉટ થયેલા છે અથવા નેવર એનરોલ છે ને જેમની વયકક્ષા સિદ્ધ નથી થયેલી ક્ષમતા તો એવા બાળકોના માટે જરૂરિયાત હોય તો એસટીપી વર્ક શરૂ કરીએ ગામના સ્થાનિક વ્યક્તિને જે ગ્રેજ્યુએટ છે અથવા બીએડ પીટીસી છે એવા વ્યક્તિને પસંદગી કરીએ અને એને નિયત સમય એનું માનદ વેતન મળે પરિણામે એ વિદ્યાર્થીઓ એસટીપી વર્ગનો લાભ લે સાથે સમાન હક અને સમાન તક કે એ વર્ગ છે એ એસટીપીમાં છે એ બાળક એટલે શાળાથી અલગ નથી એ શાળાનું અભિન્ન અંગ છે શાળાની અંદર એનું ઇન્ક્લુઝન થાય એ માટેના પણ આપણે એસએમસીના સભ્યો તરીકે માન્ય એ એસપી સાહેબે જે વાત કરી કે આપની જ્યારે સમયાંતરે મુલાકાત હોય ત્યારે એ બાળકો સાથે અને બાળમિત્રો સાથે વાત થાય ખાસ કરીને જે બાળ શ્રમિકો મુક્ત થતા હોય છે જે લેબર વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને અન્ય વિસ્તારોમાં તો આવા બાળ શ્રમિકો માટે પણ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે અને કેટલાક એવા શેલ્ટર હોમ છે જે સમાજ સુરક્ષા દ્વારા ચલાવતા હોય છે તો એવા બાળકોને આપણે એવા જગ્યાએ હોય તો એવા બાળકોનું પણ નામાંકન થાય ને એમને લાભ મળે જે બાળકો કાયદાના સંઘર્ષમાં આવેલા છે જે જુએનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાયદા અને રક્ષણની જેને જરૂરિયાત છે એવા બાળકોનું પણ આપણી નજીકની શાળામાં આપણે એક એનો સમાન હક છે અને સમાન તક છે એવી રીતે એ બાળકનું નામાંકન થાય અને એક પણ બાળક એનાથી વંચિત ના રહી જાય ઘણી વખતે આપણા ગામની અંદર ઘણા બાળકો પથારીવસ હોય છે મલ્ટિપલ ડિસેબિલિટીવાળા હોય છે તો આપણે એવું માનતા હોઈએ છીએ કે આ બાળક શાળામાં જશે કે નહીં જાય એ આવી શકશે કે નહીં આવી શકે ઘણીવાર એક એસએફસીના સભ્ય તરીકે એક વાલીના થી આપણે વિચારીએ તો ખબર પડશે કે બાળક જ્યારે શાળામાં જશે તો બીજા બાળકોને જોશે અને પ્રોત્સાહિત થશે પરિણામે એનામાં કોઈ નવી જિજ્ઞાસા વૃત્તિ થશે તો એવા બાળકનું પણ આપણે નામાંકન કરીએ અને શક્ય હોય તો એને આપણે જુદા જુદા લાભો અપાવી અને શાળા સુધી લઈ આવીએ ગુજરાતના આ જે ટ્રાઇબલ ડિસ્ટ્રિક્સ છે એની અંદર અને અગરિયા વિસ્તારની અંદર આપણે જોઈએ તો એક માઇગ્રેશન એ મોટો ઇશ્યુ છે તો એસએમસી અને એસએમડીસીના સભ્યો તરીકે મારી આપ સર્વેને સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વતી વિનંતી છે કે આપના ગામની અંદર કેટલા એવા પરિવારો છે કે જે મોસમી સ્થળાંતર કરે છે અથવા એવા કરી કેવા કેટલા પરિવારો છે કે ચોક્કસ સમય માટે એક સ્થળાંતર કરે છે તો આવા પરિવારોની ઓળખ થાય અને આપના મૂળ ગામની અંદર જ એ હોસ્ટેલની વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ કેટલાક વિસ્તારોમાં જ્યાં વધુ માઇગ્રેશન છે ત્યાં પાકા બાંધકામવાળી હોસ્ટેલ છે અને જ્યાં એ પ્રમાણે જરૂરિયાત છે તો આપણે શાળાનો જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો હોસ્ટેલ તરીકે ઉપયોગ કરીએ છીએ જેને આપણે સિઝનલ હોસ્ટેલ તરીકે ઓળખીએ છીએ તો લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં માઇગ્રેશનનો પીરિયડ શરૂ થઈ જતો હોય છે દાહોદ છે ડાંગ છે પંચમહાલ છે નર્મદા છે અગરિયા વિસ્તારોમાં વાત કરું તો સુરેન્દ્રનગર છે કચ્છ છે પાટણ છે મોરબી છે એના વિસ્તારો છે આ સિવાય પણ ઘણા એવા વિસ્તારો છે કે જેની અંદર માઇગ્રેશન થતું હોય છે તો માઇગ્રેશનને કારણે પણ આપણા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ થતો હોય છે તો એવા સમયે વાલી માઇગ્રેશન કરે પરંતુ બાળકો મૂળ ગામમાં જ હોસ્ટેલમાં રહે કે જેથી એમનું શિક્ષણ ચાલુ રહે તો સમગ્ર શિક્ષા અંતર્ગત આ હોસ્ટેલો માટે આપણે નવ માસની જોગવાઈ છે જેમાં આપણે બાળક દીઠ પંદર હજાર રૂપિયા જેના બ્રેકઅપ સાથે આપણે એસએમસીને જ આ પાવર આપેલા છે અને એસએમડીસીને જો સેકન્ડરી લેવલે કોઈ એવો ઇસ્યુ હોય તો એવા હોસ્ટેલો માટે આપણે એસએમડીસીને આ પાવર આપેલા છે કે જે એસએમડીસી એનું સંચાલન કરીને એ ગ્રાન્ટ ઉપયોગ કરી શકે બીજું માન્ય સાહેબે પણ વાત કરી હમણાં એમ કે જે વિદ્યાર્થીઓને એક્સેસનો ઇશ્યુ આવે છે સેકન્ડરી લેવલે અને પ્રાઇમરી લેવલે તો એ માટે આપણે એસએમસી અને એસએમડીસીના માધ્યમથી મફત પરિવહન સુવિધા વિદ્યાર્થીઓને આપતા હોઈએ છીએ તો આ પરિવહન સુવિધામાં હેતુ એ જ છે કે બાળક નિયમિત આવી શકે અને સાથે સલામતી સાથે આવી શકે તો જે આપના દ્વારા જે શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા જે વાહન પસંદ કરવામાં આવે છે એ આરટીઓ માન્ય વ્હીકલ હોય એનું ફિટનેસ સર્ટિફિકેટ હોય એ ડ્રાઈવરનું પોલીસ વેરિફિકેશન થાય એને આપણે ચોક્કસ સમયે તાલીમ આપીએ અને સુનિશ્ચિત કરીએ કે એ વ્યવસ્થિત રીતે એ આવે છે કે કેમ એનું ચૂકવણું પણ નિયમિત થાય એ જરૂરી છે રાજ્ય કચેરી દ્વારા આપણે એડવાન્સ ગ્રાન્ટ જિલ્લા કક્ષાએ આપતા હોઈએ છીએ અને શાળા કક્ષાએ તો નિયમિત રીતે જો એસએમસી દ્વારા એ વાહન ચાલકની નિયમિતતાને આધારે ચૂકવણું કરવામાં આવે તો એ ખૂબ સારું થાય રાજ્ય કચેરી દ્વારા આપણે માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરેલી છે જેમ ઓલા ઉબેરની અંદર આપણે મુસાફરી કરતા હોઈએ તો આપણો રૂટ ડાયવર્ટ થાય છે આપણી સલામતી એમ આપણા બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તો આપણે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડ્રાઈવર છે એ ડ્રાઈવરના મોબાઈલ એપ્લિકેશનથી એની એટેન્ડન્સ અને એ વ્હીકલ ક્યાં છે એ પણ જોઈ શકીએ છીએ તો મારી આ તબક્કે વિનંતી છે કે એનું પણ આપણા દ્વારા મોનિટરિંગ થાય ત્યાર પછીનો એક મુદ્દો બીજો આવે છે કે જેની અંદર આપણે વાલીઓ બાળકો સાથે માઇગ્રેટ થઈ ગયા હોય છે જેમાં ગુજરાતમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ અને યુપીથી બાળકો આવે જેમાં સુગર ફેક્ટરી કન્સ્ટ્રક્શન સાઇડ છે ઈટોના ભઠ્ઠા છે આ જગ્યાએ આવતા હોય છે તો એવા વિસ્તારોમાં પણ આપણે ટેન્ટ એસટીપીની જોગવાઈ છે દાખલા તરીકે હું સુરેન્દ્રનગર કચ્છ મોરબી અને પાટણની વાત કરીએ તો આપણે સ્કૂલ ઓન વ્હીલ્સ નામનો એક પ્રોજેક્ટ લાવ્યા છીએ કે જે નાના બાળકોને વાલીઓ પોતાની સાથે લઈ જાય છે તો આપણે એમને કામના સ્થળે જ એ નજીકની શાળાના શિક્ષક દ્વારા અથવા અન્ય રીતે શિક્ષણનો એક પ્રયાસ કરીએ છીએ જ્યાં અન્ય રાજ્યમાં ભઠ્ઠામાંથી બાળકો આવે છે તો એના માટે પણ આપણે એક આ શિક્ષણનો પ્રયાસ કરીએ છીએ તો એવા બાળકોની પણ ઓળખ થાય અને એની વિગતો પણ એમએમએસ એટલે કે માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ છે એના માધ્યમથી એનું માઇગ્રેશન કાર્ડ આપણે ભરી અને આપીએ દિવ્યાંગ બાળકોની વાત કરીએ તો સીડબ્લ્યુએસએન બાળકો કે આપણી ગામની અંદર આંગણવાડી છે એમાં આંગણવાડીવાળા બેન છે આશા વર્કર છે તો નાની ઉંમરે જ જો બાળકને દેખવાની સાંભળવાની કે અન્ય કોઈ મુશ્કેલી છે અને એમના સ્ક્રીન લિસ્ટમાં આવી હોય અથવા આરોગ્ય ચકાસણી સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ છે એના દરમિયાન જો એની ઓળખ થઈ હોય તો એવા બાળકોની વિગતો આપણે સ્કૂલ સુધી લઈ આવીએ અને એવા બાળકોને નજીકના પીએસસીના માધ્યમથી નજીકની મેડિકલ હોસ્પિટલમાં લઈ જઈએ અને એને યુડીઆઈડી પ્રમાણપત્ર અપાવીએ કે જેથી આગળ એ બાળકની ઓળખથી એને જરૂરી ટ્રીટમેન્ટ અને લાભો મળી શકે આ તમામ ગ્રાન્ટો આપણે જે પણ યુડીઆઈડી કાર્ડની વિગતો છે એના માટે સમગ્ર શિક્ષા અંતર્ગત સ્પેશિયલ એજ્યુકેટર અને સ્પેશિયલ ટીચરની જોગવાઈઓ છે જે બાળકોની ઓળખમાં મદદરૂપ કરે છે બાળકને જુદા જુદા લાભો આપવામાં મદદરૂપ કરે છે ખાસ કરીને સમગ્ર શિક્ષા અંતર્ગત આપણે જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે એને બ્રેલ પુસ્તકો અને લાર્જ પ્રિન્ટ પુસ્તકો કે જે લો વિઝન બાળકો છે એમને આપીએ છીએ આ સિવાય આપણે જે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે એસ્કોટ એલાઉન્સ છે ગર્લ્સ ટાઈપન છે એવા લાભ આપીએ છીએ કે જે બાળકના ખાતામાં સીધા આપીએ છીએ તો આ લાભ પણ આપણે એસએમસી અને એસએમડીસીના મારફત અપાતા હોય છે તો આપણા ગામમાં પણ આવા કોઈ બાળકો હોય તો એ લાભથી વંચિત ન રહી જાય એની પાસે યુડીઆઈડી કાર્ડ આવી જાય કે જેથી એને ભવિષ્યના તમામ લાભો મળે આ સિવાય જીસીઆરટી દ્વારા ધોરણ એકથી આઠના દિવ્યાંગ બાળકો માટે સુગમતાના ધોરણે એને કયા કયા લાભ મળે છે જેમ કે રાઇટરનો લાભ છે બેસવાને લગતો લાભ છે યોગ્ય પ્રકાશની વ્યવસ્થાને લગતો લાભ છે એ પણ અપાવીએ અને એસએમડીસી કક્ષાએ જ્યારે ધોરણ નવથી બારમાં વિદ્યાર્થી આવે છે તો એને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે લાભો આપવામાં આવતા હોય છે એ લાભો આપણે અપાવવા માટે એક પ્રયાસ કરીએ એની જે ગાઈડલાઈનો છે અમે શાળા સુધી મોકલતા હોઈએ છીએ આપના શિક્ષક સ્પેશિયલ ટીચરનો આપ સંપર્ક કરીએ જેથી એ વિદ્યાર્થીઓને આપણે વધુમાં વધુ લાભ અપાવી શકીએ આ સિવાય આપણા દરેક જિલ્લાની અંદર આના માટેની એક ટોલ ફ્રી હેલ્પલાઇન છે જે આપના દરેક મોડ્યુલ અને પુસ્તિકા ઉપર હોય છે તો એ આપના કોઈ ડાઉટ્સ હોય તો આપ એ જિલ્લાની ટોલ ફ્રી હેલ્પલાઇન છે તો દરેક યોજનાને લગતા એક કોર્ડિનેટર હોય છે તો આપ જિલ્લાની ટોલ ફ્રી હેલ્પલાઇન છે એનો પણ આપ એ ઉપયોગ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો એક બીજો મુદ્દો છે કે એન ઇપી બે હજાર વીસની અંદર દરેક બાળક અને દરેક વિદ્યાર્થી અને ભારતનો જે ભાવિ નાગરિક છે એ પોતાના શિક્ષણની સાથે સાથે કેટલાક કૌશલ્યોથી સજ્જ થાય જેમ આપણે પ્રારંભિક તબક્કે લાઈફ સ્કિલ ઉપર ભાર આપીએ છીએ કે બાળકના જીવન કૌશલ્યનો વિકાસ થાય સારા રાઇટિંગ આવે સારું બોલવાનું આવડે સારી સાંભળવાની કળા આવડે નૃત્ય કલા છે અને અન્ય કલા છે એ આવડે એમ આપણે સમગ્ર શિક્ષા અંતર્ગત આપણે રાજ્યની નવસો ચોત્રીસ જેટલી એવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે કે જેની અંદર આપણે વોકેશનલ વિષયને જુદા જુદા ટ્રેડ ટ્રેડની અંદર આપણે દાખલ કર્યો છે જેમાં એગ્રીકલ્ચર અપેરલ ઓટોમોટિવ છે હેલ્થકેર છે બ્યુટી એન્ડ વેલનેસ છે આવા ઘણા બધા વિષયો છે કે જે આપણા જીવન સાથે જોડાયેલા અને ઉપયોગી છે તો એસએમસી અને એસએમડીસી સભ્યો તરીકે મારી વિનંતી છે કે આપણા ગામની આપણી શાળાની અંદર એગ્રિકલ્ચર ટ્રેડ છે તો એગ્રીકલ્ચર ટ્રેડની અંદર જે ગ્રામ્ય વિસ્તારો છે તો એના જે કૃષિ સંસાધન કેન્દ્ર છે અથવા આપના વિદ્યાર્થીઓને વધુ લાભ મળે અથવા નજીકના કોઈ યુનિવર્સિટી હોય એની સાથે ટાયઅપ થાય તો એવા એક આપ પ્રયાસ કરી શકો એના અંદર બીજો મુદ્દો છે કે આની તમામ ગ્રાન્ટ પણ અમે શાળાને અને એસએમડીસીને ફાળવતા હોઈએ છીએ તો એનું પણ આપની દ્વારા શક્ય હોય તો એ મોનિટરિંગ થાય ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એને પોતાની કારકિર્દી અંતર્ગત માર્ગદર્શન મળી રહે એ માટે આપણે ગુજરાત કેરિયર પોર્ટલ તૈયાર કર્યું છે તો આ ગુજરાત કેરિયર પોર્ટલમાં દરેક વિદ્યાર્થી કે જેની પાસે સ્માર્ટ ફોન હોય છે તો એવા વિદ્યાર્થી પોતાનો અઢાર આંકડાનો યુનિક આઈડી છે એને યુઝરનેમ તરીકે અને એક બે ત્રણ ચાર પાંચ છ એ ક્રમથી પાસવર્ડ તરીકે ઉપયોગ કરી અને આખા દેશની અંદર અને રાજ્યની અંદર કેટલી યુનિવર્સિટીઓ છે કઈ સ્કોલરશિપ છે ડિપ્લોમા ટેકનિકલ અભ્યાસક્રમો દસમા પછી બારમા ને અન્ય ઉપલબ્ધ છે એની વિગતો મેળવી શકે છે તો એને પણ એક માહિતીના સ્ત્રોત તરીકે લઈએ અને આ જુલાઈથી આપણે માન્ય એએસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એક કારકિર્દી શૃંખલા તૈયાર કરી છે જેમાં દર મંગળવારે આપણે અગિયારથી બાર દરમિયાન જુદા જુદા તજજ્ઞો દ્વારા આપણે માર્ગદર્શન આપીએ છીએ તો એનો પણ આપ સર્વે લાભ લો અહીંયા આ તબક્કે તક મળી છે એ માટે હું સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સીનો આભાર માનું છું ધન્યવાદ આભાર સાહેબ શ્રીનો આપણે એસ કક્ષાએ અથવા એસ કક્ષાએ જે પણ દિવ્યાંગ બાળકો અને શાળા બહારના બાળકો વિશે જે લાભ મળે છે તે લાભાર્થીઓને અપાવવા પ્રયત્ન કરીશું એવી સાહેબને આપણે ખાતરી આપીએ કઈ છોટી સમસ્યાઓ કે હલ આપ એસ કે સદસ્ય ખુદ હી નિકાલ શકે હે યારની એસ કો અપના કામ કરને કે લીએ હંમેશા સરકાર या स्कूल पर निर्भर होने की जरूरत नहीं है कई कामों के लिए तो धन या साधन की भी जरूरत नहीं पड़ती बस इरादा हो और थोड़ा सा समय दिया जाए तो हर काम को अंजाम दिया जा सकता है हमारा निशान एसएमसी ने शुरुआत थी तरह दरक ફળિયામાંથી એક એક વ્યક્તિ લેવામાં આવ્યો તો તેથી એ લોકોને એવું લાગ્યું કે ના સ્કૂલ અમારી છે ને અમારે સ્કૂલ પ્રત્યે ફરજ નિભાવવી પડે પાછળવાળી મિટિંગમાં એવું બન્યું કે અમુક ફળિયાના કોઈ અમુક બાળકો આવતા નહોતા તો અમે નક્કી કર્યું કે જે તે ફળિયાના બાળકો ના આવે એમાંથી એક વ્યક્તિને અમે નક્કી કર્યું કે તે જવાબદારી લઈ લે રોજ સવારે જે બાળક અનિયમિત હોય એને ઘેર જઈ તેના હાથ પકડી એને સ્કૂલ સુધી લઈ જઈએ છીએ એ પ્રયાસ અમે ત્યાં સુધી કરીશું જ્યાં સુધી બાળક પોતે જાતે તેના સ્કૂલ સુધી આવવા માટે રેગ્યુલર ના થાય ત્યાં સુધી આ પ્રયાસ અમે હંમેશા માટે ચાલુ રાખીશું મારું એ માનવું છે કે દરેક જ્ઞાતિના લોકો પોતાના બાળકની જવાબદારી લઈ લે તો સ્કૂલમાં કોઈ પણ બાળક ગેરહાજર નહીં રહે દરેક બાળક નિયમિત થઈ જશે હવે આપણી વચ્ચે જીઆઈડીએમ વિભાગના સર હાજર છે તો આપણે માર્ગદર્શન મેળવીશું નમસ્કાર મિત્રો આભાર ગીતાબેન મારું નામ ચિંતન પાઠક છે હું ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું જીઆઈડીએમ એ ગુજરાત સરકાર હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થા છે કે જે આપત્તિ જોખમ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ વિષય ખાતે વિવિધ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે અને ગુજરાત સરકારના તમામ ડિપાર્ટમેન્ટના તમામ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને આપત્તિ જોખમ વ્યવસ્થાપન વિષય વિશે માહિતગાર કરે છે અને તાલીમ આપે છે સમગ્ર શિક્ષાના માધ્યમ દ્વારા આપના સુધી આ નાનકડી એવી વાત કે જે આપત્તિ જોખમ વ્યવસ્થાપન અને સંપૂર્ણ એટલે કે સમગ્ર સલામતી શાળા સલામતી સમગ્ર શાળા સલામતી આ અભિગમની વાત બાયસેકના માધ્યમ દ્વારા પહોંચાડવા માટે અમને એક તક પૂરી પાડી એ બદલ અમારી સંસ્થા વતી હું આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન વ્યક્ત કરું છું કે ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ સરળ શબ્દોમાં અને એક નાનકડી નાનકડા પ્રેઝન્ટેશન દ્વારા હું આપ સર્વેને આપત્તિ જોખમ વ્યવસ્થાપન અને સમગ્ર શાળા સલામતી વિશે વાત કરવા માગીશ મિત્રો ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને જો આપણે ધ્યાનમાં રાખીએ તો વારંવાર આપણે ભૂકંપ પૂર વાવાઝોડું વગેરે જેવી અને ક્યારેક ક્યારેક સુનામી વગેરે જેવી કુદરતી આફતો કુદરતી સંકટોનો આપણે અનુભવ કર્યો છે અને માનવસર્જિત સંકટો એટલે કે રાસાયણિક ઘડતર કેમિકલ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર્સ આગ ફાટી નીકળવી બરાબર પેન્ડેમિક જે બાયોલોજીકલ કોવિડ આપણે જે કોરોના વાયરસનું જે હમણાં જ સામનો કર્યો વગેરે જેવી બાબતો માનવ સર્જિત સંકટનો આપણે અનુભવ કર્યો સામનો કર્યો તો ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પૂર ભૂકંપ વાવાઝોડું આગ ફાટી નીકળવી પછી ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ ડિઝાસ્ટર્સ એટલે કે રાસાયણિક ઘડતર વગેરે જેવી આફતોનો આપણે વારંવાર સામનો કરી રહ્યા છીએ હવે જ્યારે બાળકો વિદ્યાર્થીઓ ઘરેથી શાળાએ જાય શાળામાં પોતાનો સમય પસાર કરે અને ફરી વખત પાછા ઘરે આવે તો એ જે સમયગાળો છે એ જે આખી સાયકલ છે એમાં સમગ્ર શાળા સલામતી અભિગમ અપનાવવો ખૂબ જરૂરી છે જેથી કરીને વિદ્યાર્થીઓને બાળકોને પૂરેપૂરી સલામતી મળી રહે ચાહે એ કુદરતી આફતો હોય કે માનવસર્જિત આફતો હોય તો આપ જોઈ શકો છો એમ એક નાનકડા પ્રેઝન્ટેશન દ્વારા હું આપને એ કહેવા માગીશ કે આ સમગ્ર શાળા સલામતી અભિગમ શું છે તો બાળકો અથવા વિદ્યાર્થીઓ તેમના ઘરેથી શરૂ કરીને શાળા સુધી અને શાળાથી ઘર સુધી સલામત વાતાવરણનું સર્જન કરવું એને આપણે સમગ્ર શાળા સલામતી અભિગમ તરીકે ઓળખીએ છીએ ભૂકંપ પૂર વાવાઝોડું રોગચાળો કોરોના નાઇન કોવિડ નાઇન્ટીન આ વગેરે જેવા વારંવાર જે આફતોનો આપણે સામનો કરવો પડે છે તો એ બાળકોના અને વિદ્યાર્થીઓના જીવન પર પ્રતિકૂળ અસર પૂરી પાડે છે અને એટલે જ આપત્તિ જોખમ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ વિષય ખૂબ મહત્ત્વનો બની રહે છે આપ સર્વે ડિસ્ટ્રિક લેવલે તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ આપત્તિઓનો વારંવાર સામનો કરો છો આપ સીધા જ જે છે સરકારશ્રીના સંપર્કમાં છો આપ સીધા જ સમુદાયના સંપર્કમાં છો એટલે આપના દ્વારા જ સમુદાય દ્વારા જ આપત્તિ જોખમનું વ્યવસ્થાપન કરવાનું થાય છે એટલે એની જો મૂળભૂત માહિતી ન હોય ત્યાં સુધી એનું વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ શક્ય નથી અને એટલે જ સમગ્ર શાળા સલામતી અભિગમ સમજવો જરૂરી છે સામાન્ય એકદમ સરળ શબ્દોમાં જો સમજીએ તો સમગ્ર શાળા સલામતી એ શાળામાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાનો વિવિધ ખ્યાલોને આવરી લે તો એક વિચાર છે એટલે કે બાળક ઘરેથી શાળાએ જાય શાળામાં સમય પસાર કરે ફરી વખત ઘરે પાછો ફરે ત્યાં સુધીમાં અનેક વિવિધ પ્રવૃત્તિઓ એની સાથે સંકળાયેલા અનેક પાસાઓને આવરી લઈ અને આપણે એક સલામતીપૂર્વક વાતાવરણ પૂરું પાડીએ જેમાં સે ફોર એક્ઝામ્પલ બાળક જાય છે તો રસ્તામાં રાઈટ વાહન દ્વારા જે ટ્રાન્સપોર્ટેશન થાય છે શાળાની બિલ્ડિંગ તો કે એનું સ્ટ્રક્ચરલ માળખાકીય અને બિન માળખાકીય એટલે કે નોન સ્ટ્રક્ચરલ આ પાસાઓને પણ આપણે આવરી લેવા જોઈએ અને ફરી વખત બાળકના સ્વાસ્થ્ય ઉપર આપણે ધ્યાન દઈએ જેમ કે પીવાનું ચોખ્ખું પાણી ભૂકંપ કે પૂર કે વાવાઝોડું જેવી પરિસ્થિતિ દરમિયાન શાળાનું જે બિલ્ડિંગ છે તો સ્ટ્રક્ચર એટલે કે માળખાકીય જે સુવિધાઓ છે એને આપણે શું વ્યવસ્થિત સુનિશ્ચિત કરીએ અને બિનમાળખાકીય જેમ કે પ્રોજેક્ટર છે ટ્યુબ પંખા લટકાય છે રાઈટ સ્કૂલની આસપાસ જે દીવાલ છે તો એ બધી બિનમાળખાકીય જે પાસાઓ છે એને આવરી લઈ અને એમ એમાં પણ આપણે સલામત સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ જ્યાં સુધી આપણે એને એને આઈડેન્ટિફાય નહીં કરીએ એને સમજીશું નહીં ત્યાં સુધી એનું વ્યવસ્થાપન પણ શક્ય નથી હવે મિત્રો શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા બે હજાર એકવીસમાં શાળા સલામતી અને સુરક્ષા વિષય પર એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે જેમાં સમગ્ર શાળા સલામતી અભિગમની ચર્ચા કરવામાં આવી છે હાલમાં જ બે હજાર એકવીસમાં જે ભારત સરકાર દ્વારા શાળા સલામતી સુરક્ષા એટલે કે કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ સેફટી એન્ડ સિક્યુરિટી વિષય ઉપર જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે એમાં કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ સેફ્ટી સમગ્ર શાળા અભિગમ સલામતી અભિગમની ચર્ચા કરવામાં આવે છે અને મિત્રો એટલે જ આ વિષય ખૂબ મહત્ત્વનો બની રહે છે મુખ્યત્વે આમાં ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પેલું જવાબદારીનું માળખું અને કાનૂની જોગવાઈઓ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક અને રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી બીજું સમગ્ર શાળા સલામતી અભિગમ કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ સેફ્ટી અપ્રોચ ત્રીજું બહુક્ષેત્રીય અભિગમ એટલે કે ક્રોસ સેક્ટોરલ હેના કે જે ઘરેથી બહાર બહાર નીકળું શાળાની અંદર અનેક પ્રવૃત્તિઓ કરે છે ફરી વખત ઘરે ફરે છે વિદ્યાર્થીઓ તો એ એ તમામ જે ત્રણ મુદ્દાઓ છે એને આપણે આવરી લીધા છે હવે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ભારત સરકાર દ્વારા પણ શાળા સલામતી અને સુરક્ષા અંગેની એક માર્ગદર્શિકા દસ્તાવેજ તરીકે રાષ્ટ્રીય શાળા સલામતી નીતિ બે હજાર સોળ તૈયાર કરવામાં આવેલ છે કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ સેફટી પોલિસી ટુ થાઉઝન્ડ સિક્સટીન શિક્ષણ વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્ય દ્વારા પણ છવ્વીસમી ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ એક જીઆર બહાર પાડવામાં આવેલ છે અને એ જીઆર મુજબ તમામ ગુજરાતની તમામ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસ અને ફોકલ પોઈન્ટ ટીચરની રચના કરવામાં આવેલ છે સમજાય છે મિત્રો એટલે આપત્તિ જોખમ વ્યવસ્થાપન વિષય તમામને લાગુ પડતો વિષય છે તો શાળાના આપણે વાતાવરણમાં આપ જોઈ શકો છો જીઆઈડીએમ દ્વારા વિવિધ પ્રકારના તાલીમ પુસ્તિકાઓ પણ તૈયાર કરવામાં આવેલ છે હમણાં જ આપણે ગરમીનો મોજું એટલે કે હીટ વેવનો અનુભવ કર્યો આખા ઉનાળા દરમિયાન ટેમ્પરેચર ખૂબ વધી ગયું હતું હવે આવનારા સમયમાં આપણે ફ્લડ એટલે કે પૂરનો સામનો કરીશું રાઈટ પછી આગ જેવી ઘટનાઓ આપણે વારવાર અનુભવ કરીએ છીએ વીજળી પડવાથી પણ ઘણા માનવ મૃત્યુ થયેલા છે બરાબર એટલે વીજળી પડવું લાઇટનિંગ એ પણ એક પ્રકારની આપત્તિ આફતમાં આપણે વર્ગીકૃત કરી શકીએ તો આ બધી જ આફતોને ગુજરાત રાજ્યના ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમામ પ્રકારના જે કુદરતી સંકટો છે અને માનવસર્જિત સંકટો છે એને આવરી લઈ અને જીઆઈડીએમ દ્વારા વિવિધ પ્રકારની તાલીમ પુસ્તિકાઓ બનાવવામાં આવેલ છે અમારા વેબસાઇટ ઉપર એ ઉપલબ્ધ છે તો મિત્રો આ સંકટ સામે રહેલા જોખમને સમજવું ખૂબ જરૂરી છે જ્યાં સુધી આપણે જોખમ એટલે કે રિસ્કને નહીં સમજીએ ત્યાં સુધી એનું વ્યવસ્થાપન કરવું અશક્ય છે એટલે કે રિસ્ક મેનેજમેન્ટ અને એટલે જ મિત્રો અમે વારંવાર ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ એટલે કે આપત્તિ જોખમ વ્યવસ્થાપન વિષય ઉપર ભાર આપીએ છીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નહીં બટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ અનદર ઉદા એક ઉદાહરણ અન્ય એક ઉદાહરણ લઈએ કે સ્કૂલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન કે આપણી શાળાનો જે આપત્તિ જોખમ વ્યવસ્થાપનનો પ્લાન તૈયાર કરવો ખૂબ જરૂરી છે એ પ્લાનમાં તમામ બધા જ પાસાઓને આવરી લે પૂર ભૂકંપ વાવાઝોડું તમામ કુદરતી માનવસર્જિત સંકટોને આવરી લે અને તમામના રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ચાહે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હોય ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર હોય એસએમસી હોય એસએમડીસીઝ હોય એસડીએમસીઝ હોય કે ફોકલ પોઈન્ટ ટીચર હોય તમામના રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી એમાં વાલીઓનો પણ સમાવેશ થઈ જાય છે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થઈ જાય છે એનજીઓ એટલે કે એનએસએસ એનસીસી સિવિલ ડિફેન્સ હોમ ગાર્ડ્સ હે સ્વાયત્ત સંસ્થાઓ એમનો પણ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી સમાવેશ થઈ જાય છે મોકડ્રીલ વારંવાર આપણે મોકડ્રીલ કરવી જરૂરી છે શાળામાં કે જેથી કરીને આપણે શાળાના માળખાકીય માળખાકીય જે પાસાઓ છે એ આપણે સમજી શકીએ અને એની સાથે સંકળાયેલા જોખમને સમજી શકીએ અને જોખમનું જો વ્યવસ્થાપન કરીશું એટલે કે રિસ્કનું મેનેજમેન્ટ કરીશું તો ડિઝાસ્ટર એટલે કે આવનારા આફતને આપણે પહોંચી વળવા સક્ષમ બનીશું એટલે અલ્ટિમેટલી આપણે શું કરીએ છીએ આપણી કેપેસિટી વધારી રહ્યા છીએ આપણી ક્ષમતામાં વર્ધન કરી રહ્યા છીએ ચાહે તાલીમ દ્વારા હોય ચાહે મોકડ્રીલ દ્વારા હોય ચાહે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્લાન બનાવવાનો હોય ચાહે શાળા સલામતી સમગ્ર શાળા સલામતી અભિગમ દ્વારા આ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવાનું હોય અલ્ટિમેટલી આપણે જોખમોને સમજીએ શાળામાં રહેલા જોખમોને સમજીએ બાળકો સાથે સંકળાયેલા આપણે જોખમોને સમજીએ એનું વ્યવસ્થાપનને લગતા પગલાઓ લઈએ અને કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ સેફટી એટલે કે સમગ્ર શાળા સલામતી અભિગમને અપનાવીએ બીજું એક છે કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ સેફ્ટી ટ્રેનિંગ મોડ્યુલ્સ જે હાલ ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે બટ થોડા જ સમયમાં અમારા ગુજરાતીમાં ઉપલબ્ધ થઈ જશે નોન સ્ટ્રક્ચરલ રિસ્ક મિટિગેશન મેજર્સ એટલે કે બિન માળખાકીય પાસાઓ રાઈટ તો મિત્રો છેલ્લે હું એ જ કહીશ કે શાળા સલામતી અને સુરક્ષા માત્ર એક ખ્યાલ નથી કોઈ એક જીઆર નથી કોઈ એક ગાઈડલાઇન્સ કે પોલિસી નથી બટ તે એક ફરજ છે એ એક જવાબદારી છે કે જેને સમાજના તમામ લોકોએ સમર્થન આપવાની જરૂર છે ચાહે વાલીઓ હોય ચાહે ડ્રાઈવર હોય ચાહે હેના એસડીએમસીના મેમ્બર હોય ચાહે એસએમસી હોય એસએમડીસી હોય તમામ કક્ષાએ આપણા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ એ સમગ્ર શાળા સલામતી અભિગમ અપનાવવો ખૂબ જરૂરી છે અને તો જ આપણી તમામ શાળાઓ સંપૂર્ણપણે સલામત હશે આવનારા આફતોની સામે આપણે સંપૂર્ણપણે સલામત રહીશું આભાર પાઠક સાહેબનો શાળા સલામતી અને સુરક્ષા વિશે આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હવે આજની આપણી તાલીમમાં માન્ય સમગ્ર શિક્ષણના શ્રી મહેતા સાહેબ હાજર છે તો આપણે એમનું માર્ગદર્શન મેળવીશું માન્ય મહેતા સાહેબ નમસ્કાર ગુજરાત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને એસએમડીસીના સૌ હોદ્દેદારો અને સભ્યોનું સમગ્ર શિક્ષાવતી સ્વાગત કરું છું આજની મારી વાતની અંદર હું આપને નિપુણ ભારત પ્રજ્ઞા અભિગમ અને વિદ્યા અભિ વિદ્યા પ્રવેશ અભિગમ વિશે વાત કરીશ શાળા સારી રીતે ચાલે એ માટે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના મિત્રો બહુ પ્રોએક્ટિવલી અને પોઝિટિવલી શાળાઓનો સહયોગ આપે એવી એક રાજ્ય સરકારની અપેક્ષા હોય છે તો રાજ્ય સરકારના પ્રયાસો વિશે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના મિત્રો પણ પરિચિત હોય એ માટે આ બધી આપને વાત કરવાની છે નવી શિક્ષણ નીતિમાં એક એવી અપેક્ષા રાખવામાં આવી છે અથવા તો એ વાતને પ્રાથમિકતા પણ આપવામાં આવી છે કે બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સુધીમાં પ્રાથમિક શાળાઓમાં પાયાની સાક્ષરતા સંખ્યાગાન અને સાર્વત્રિક સમજની પ્રાપ્તિ દરેક વિદ્યાર્થીમાં હોવી જોઈએ એક એવી અપેક્ષા રાખવામાં આવી છે આ અપેક્ષા મૂર્તિમંત થાય એના માટે નિપુણ ભારત નામનો એક અખિલ ભારતીય સ્તરનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે નજીકના દિવસોમાં આપની શાળા સુધી પણ આ વાત પહોંચશે પાયાના શિક્ષણને એમાં પ્રાથમિકતા આપી છે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની સમજ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવા ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી એફએલએન કાર્યક્રમ માટે પણ વ્યાપક રીતે આયોજન થઈ રહ્યું છે પાયાની સાક્ષરતા એટલે શું પાયાની સાક્ષરતા એટલે ભાષાનું પૂર્વજ્ઞાન જેની અંદર મૌખિક ભાષા વિકાસ ડીકોડિંગ વાંચનની પ્રવાહિતા વાંચન અર્થગ્રથણ અને લેખન આટલી બાબતોમાં બાળકો બહુ સારી રીતે પરફોર્મન્સ આપી શકે પાયાનું સંખ્યા જ્ઞાન માટેની પણ અપેક્ષા રાખવામાં આવી છે સંખ્યા પૂર્વેની જે સંકલ્પનાઓ છે એ બાળકોની એકદમ ક્લિયર થાય સંખ્યા અને સંખ્યા સાથેની પ્રક્રિયાઓ આકાર અને અવકાશને લગતી સમજ માપનને લગતી સમજ માહિતી નિયમન અને ઉપયોજન આ બધી બાબતોને ભાર મૂકવામાં આવે છે ટૂંકમાં કહીએ તો બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં પ્રત્યેક બાળક અર્થગ્રહણ સહિત વાંચન કરી શકે અભિવ્યક્તિ સહિત લખી શકે અને ગાણિતિક મૂળભૂત પ્રક્રિયાઓ જાતે કરી શકે અને પાયાના જીવન કૌશલ્યો શીખી શકે એવી એક અપેક્ષા રાખી છે એ અપેક્ષા મૂર્તિમંત થાય એના માટે નિપુણ ભારત નામનો આખો કાર્યક્રમ છે પ્રજ્ઞા અભિગમની વાત કરીએ તો ધોરણ એક અને બે માટે પ્રજ્ઞા અભિગમ છે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટૂંકમાં કહેવું હોય તો બહુ સારી રીતે ગુજરાતમાં એના સારા પરિણામો આપણે જોયા છે એ થોડુંક સુદૃઢ બની શકે એના માટે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ બાર વગરનું ભણતર પ્રત્યેક બાળકને વ્યક્તિગત શિક્ષણ મળે પ્રત્યેક બાળકનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન આપેલા માર્ગદર્શન મુજબ થાય સતત નિદાન અને ઉપચારાત્મક કાર્યો થાય પ્રત્યેક બાળકની વ્યક્તિગત પ્રગતિની નોંધ રાખવામાં આવે સહપાઠી શિક્ષણ પિયર લર્નિંગ જેને કહીએ છીએ દરેક બાળક પોતાની ઝડપે શીખી શકે એવરી ચાઇલ્ડ યુનિક હોય છે એ પોતાની ઝડપે શીખી શકે એના માટેની અનુકૂળતાઓ કરવી ગેરહાજર રહેલા બાળકને પણ પૂરેપૂરી શીખવાની તક મળે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન દરેક બાળકને વ્યક્તિગત ટીએલએમ અને રમકડાં શીખવા માટે મળે રમે તેની રમત અંતર્ગત બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર ભાર મૂકવામાં આવે સપ્તરંગી પ્રવૃત્તિઓ મારફત બાળકમાં રહેલી છૂપી શક્તિઓને બહાર લાવવી આ બાબતો પ્રજ્ઞા અભિગમમાં રહેલી છે આપની શાળાઓમાં સાચા અર્થમાં પ્રજ્ઞા અભિગમનો અમલ થાય એ જોવા માટે પણ એસએમસીના મિત્રોને અનુરોધ કરવામાં આવે છે વિદ્યા પ્રવેશ અભિગમ આપણે પોતે જોયું છે કે છેલ્લા બે વર્ષમાં પ્રત્યક્ષ શિક્ષણ આપણે શાળાઓમાં સંતોષ થાય પ્રકારે કરી શક્યા નથી આના કારણે વિદ્યાર્થીઓમાં કોઈ શીખવા બાબતે ઉણપ ન રહી જાય એના માટે ગુજરાત સરકારે વિદ્યા પ્રવેશ અભિગમ દાખલ કર્યો છે ધોરણ એક અને ધોરણ નવમાં ચાલુ વર્ષે જે પ્રવેશ લેતા બાળકો હોય એના માટે આ વિદ્યા પ્રવેશ અભિગમ બહુ સારી રીતે આ પ્રવેશોત્સવ વખતે એની શરૂઆત કરવામાં આવી છે આ માટેની પ્રવૃત્તિ પુસ્તિકાઓ બનાવવામાં આવી છે અને દરેક શાળા સુધી એને પહોંચાડવામાં આવેલ છે આ પ્રવેશોત્સવ વખતે એ બાળકોને એની કીટ પણ આપવામાં આવેલી છે ધોરણ એક માટે પહેલાં ત્રણ મહિના સુધી અઠવાડિયામાં પાંચ દિવસ આ વિદ્યાપ્રવેશની પ્રવૃત્તિઓ થાય શનિવારે એનું પુનરાવર્તન થાય અને એના અધ્યયન નિષ્પત્તિ મુજબની જે અભ્યાસક્રમની રચના છે એ મુજબ ત્રણ મહિના સુધી શિક્ષકો દ્વારા બાળકને આ પ્રવૃત્તિ કરાવવામાં આવે પછી એનું રેગ્યુલર ધોરણ પ્રમાણે એનું ટીચિંગ થાય તો એને કોઈ લોસ થયો છે એનો અનુભવ ન થાય અને બાળક સાચા અર્થમાં શીખી શકે વર્ગ પ્રારંભે અભિવાદન કરવું રમવાનો પૂરતો સમય આપવો અંક જ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ કરવી પર્યાવરણ અને વિજ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ કરવી જીસીઆરટીના સંકલનમાં રહીને ધોરણ નવ માટે પણ વિદ્યાર્થી અને શિક્ષકની પ્રવૃત્તિ પોતીઓ બનાવવામાં આવેલી છે અને પ્રવેશ લેનાર ધોરણ નવના બાળકો માટે ગુજરાતી ગણિત અંગ્રેજી અને વિજ્ઞાન એ વિષયનું એને શિક્ષણ સારી રીતે મળે એના માટેની પુસ્તિકાઓ બનાવવામાં આવી છે તો આપણે એસએમસીના મિત્રો નિપુણ ભારત વિશે એની સારી રીતે અમલીકરણ થાય પ્રજ્ઞા અભિગમનો સારી રીતે અમલીકરણ થાય અને ધોરણ એક અને નવમાં ચાલુ વર્ષે જે પ્રવેશ લીધો છે બાળકોએ એ છેલ્લા બે વર્ષમાં એમને લર્નિંગ એમનું ઓછું થયું છે એવો અહેસાસ ન થાય એના માટે પાયાની સંકલ્પનાઓ અગાઉના ધોરણોની એમનામાં બહુ ક્લિયર થાય એના માટે જે નિશ્ચિત કરેલી શિક્ષક પોથીઓ અને વિદ્યાર્થી પોથીઓમાં રહેલી બાબતો સારી રીતે અમલીકરણ શિક્ષક દ્વારા થાય એ બાબતે એસએમસીના મિત્રો દ્વારા આચાર્યશ્રી અને શિક્ષકના સહયોગમાં રહીને કામ કરવામાં આવે એવી અપેક્ષા સમગ્ર શિક્ષા તરફથી રાખવામાં આવે છે મને આ ત્રણ વિષય માટે મારી વાત રજૂ કરવાની તક આપી એ માટે એસપીડી મેડમ અને એ એસપીડી સરનો આભાર માનું છું ધન્યવાદ ભારત માતા કીજય આભાર સાહેબ શ્રીનો વિદ્યા પ્રવેશ નિપુણ ભારત અને પ્રજ્ઞા અભિગમ આ વિશે સાહેબે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને સાહેબે જે આપણને બાબતે કહી છે એ બાબતો આપણે શાળામાં નિભાવતા જ રહીશું આભાર સાહેબ હવે આપણી વચ્ચે માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વસાવા સાહેબ હાજર છે તો આપણે સાહેબશ્રીનું એસએમસી તથા એસએમડીસી અંગે માર્ગદર્શન મેળવીશું માનનીય વસાવા સાહેબ નમસ્કાર સમગ્ર ક્ષેત્ર ગાંધીનગર તરફથી હું એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કે એસ વસાવા આજની આ પ્રથમ તાલીમમાં ઉપસ્થિત એસએમસીના એસએમડીસીના તમામ સભ્યો તેમજ જિલ્લા કક્ષાએ આ તાલીમમાં સહભાગી થયેલા એવા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પ્રોજેક્ટ શ્રી તેમજ જિલ્લાની સમગ્ર વહીવટી તંત્રના તમામ સદસ્યોનું હું આ તબક્કે સ્વાગત કરું છું એસએમસી અને એસએમડીસીની જે રચના છે સરકારશ્રીએ શાળા કક્ષાએ શાળાનું સમગ્ર સંચાલન સરકારશ્રીની જે કોઈ યોજનાઓ છે એ યોજનાનું સુચારુ અમલીકરણ સરકાર શ્રી કક્ષાથી જે સૂચનાઓ આવે એનું સરળ અમલીકરણ થાય શાળાના વહીવટી તંત્રની અંદર જે કંઈક ત્રુટીઓ જણાય અને સમગ્ર પ્રવૃત્તિઓનું આ સમિતિ દ્વારા મોનિટરિંગ થાય એ માટેની સગળી જવાબદારી એસએમસીની છે એસએમસીના સદ સદસ્યો તરીકે આપની એક શાળા કક્ષાએ મહત્ત્વની જવાબદારી છે આપ શાળાના માર્ગદર્શક તરીકેનો પણ રોલ અદા કરી શકો છો સાથે સાથે શાળાના વિકાસ માટેની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં પણ આપ સહભાગી બની શાળાના વિકાસ માટે બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ આપ પ્રયત્નશીલ રહો છો એટલે આપણા માટે આ જે તાલીમ છે એ ખૂબ જ અગત્યની તાલીમ છે આપના થકી આ તાલીમમાં આપના અનુભવોનો લાભ પણ અમને મળશે સાથે સાથે આપ જે કંઈક શાળા કક્ષાએ કરી રહ્યા છો આપ અમારા હાથ પગ છો જેથી શાળા કક્ષાએ જે કંઈક બાળકો માટેની યોજનાઓનું અમલીકરણ થાય છે એ યોજનાઓનું અમલીકરણ શું સારું રીતે થાય તે જોવાની જવાબદારી આપ સૌની છે શાળા કક્ષાએ ઘણી બધી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે બાળકોના પાઠ્યપુસ્તકોથી માંડીને એમની હાજરી બાબતે ચૌદથી અઢાર વર્ષના જે બાળકો છે એ બાળકોના નામાંકન માટેની એ લોકો વચ્ચેથી કોઈ ડ્રોપ આઉટ ના થાય એ માટેની પણ સગળી જવાબદારી આપની છે શાળા કક્ષાએ જે અત્રેથી પાઠ્યપુસ્તકો મોકલવામાં આવે છે એ શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલાં શાળા કક્ષાએ મળી જાય શાળામાં વોકેશનલ ગાઈડન્સ જેવા અનેક પ્રકારના કાર્યક્રમો ચાલે છે એ પ્રવૃત્તિઓ ચાલે છે એના પર પણ દેખરેખ રાખવાની છે આપ સૌ અવારનવાર શાળાની મુલાકાતે જાઓ શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજના કે અન્ય જે યોજનાઓ છે એ યોજનાઓ પણ પર પણ આપણે એક દેખરેખ રાખવાની છે એમાં જે કંઈક ત્રુટીઓ જણાય તો એ ત્રુટીઓનું અત્રેની કચેરીએ આપે અમને રિપોર્ટિંગ કરવાનું છે જેથી આપણે એ યોજનાને વધુ અસરકારક રીતે અમલીકરણ કઈ રીતે કરી શકીએ બાળકોના વિકાસ માટે એમના શૈક્ષણિક કારકિર્દી માટે જે કંઈક શૈક્ષણિક કાર્યક્રમો થાય છે એમની કારકિર્દી એક જે કંઈક પ્રવૃત્તિઓ થાય છે સ્પર્ધાઓ થાય છે એમાં પણ આપણે સ સહભાગી થવાનું છે આજે શાળામાં અભ્યાસ કરતા બાળકો છે એ આપના જ બાળકો છે એમના વિકાસ માટેની પણ જવાબદારી શાળા શિક્ષકોની સાથે સાથે આપ સૌની છે સમગ્ર શિક્ષા આપ સૌને આપની જે પ્ર કામગીરી છે એ કામગીરી અસરકારક રીતે બજાવો અને એ માટે અમારા તરફથી જે કંઈક માર્ગદર્શન અત્રેથી આપવામાં આવે છે એમાં પણ આપ શાળાના વિકાસમાં આપ સહભાગી થાવ એવી અપેક્ષા સાથે આપ સૌને હું આ પ્રથમ તબક્કાની જે તાલીમ છે એના પ્રથમ દિવસે હું એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર આપ સૌને આવકારું છું અને હું માનું છું કે આ તાલીમ દરમિયાન આપને જે કંઈ આપના ફરજ થકી જે કંઈક અગત્યની બાબતો છે એ બાબતો આપણે આ તાલીમથી ઘણી ઉપયોગી થશે અને આવનાર ભવિષ્યની અંદર આપની ફરજ જે છે એ બજાવવામાં ખૂબ જ અસરકારક રહેશે આપ સૌને ફરી આ તબક્કે આવકારું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત આભાર સાહેબનું હવે આજની તાલીમમાં આપણી વચ્ચે સ્ટેટ કચેરીના વડા માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રતન કંવર મેડમ હાજર છે તો આપણે એસએમસી અંગેનું માર્ગદર્શન માનનીય મેડમ શ્રી પાસેથી મેળવીશું માન્ય મેડમશ્રી નમસ્કાર શૈક્ષણિક સત્ર બે હજાર બાવીસ ત્રેવીસની શરૂઆતમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને સ્કૂલ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કમિટી એસએમસી અને એસએમડીસીના જે સભ્યો અત્યારે ઉપસ્થિત છે એમનું સૌનું સમગ્ર શિક્ષા વતી હું હાર્દિક સ્વાગત કરું છું આ વર્ષની પ્રથમ તાલીમ માટે આપણે સૌ મળી રહ્યા છીએ આપ સૌ જાણું છો કે પહેલાં સમગ્ર શિક્ષા કચેરી જે હતી એ સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખાતી હતી જેમાં આપણે પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ એકથી ધોરણ આઠ સુધીનું શિક્ષણનું કાર્ય ચલાવતા હતા પરંતુ બે હજાર અઢારથી સરકારે એમાં ધોરણ નવથી બારની સમાવેશ કરી અને ધોરણ એકથી બારની તમામ જવાબદારી જે છે સમગ્ર શિક્ષણને આપી દીધી છે એટલે હવે આપણે સર્વ શિક્ષા અભિયાનને સમગ્ર શિક્ષા તરીકે ઓળખીએ છીએ કે જેમાં આપણું પ્રથમ કાર્ય છે કે દરેકે દરેક વય બાળક જે ધોરણ એ ઉંમર પાંચ વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીનું આપણું બાળક છે એ ધોરણ એકથી લઈને બાર સુધીનું ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ જે છે પૂરું કરે અને શાળા શિક્ષણ પૂરું કરી અને જીવનની દિશાઓમાં આગળ વધે એ જ આપણો ઉદ્દેશ્ય છે અને આપણે સૌ એના માટે જ ભેગા થયા છે આ માધ્યમ થકી તાલીમ તો આપના જુદા જુદા નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે પરંતુ હું આપને અમુક નિવેદન અને અમુક વિનંતી કરવા માટે અહીં આવી છું સર્વપ્રથમ તો આપ જાણીએ છીએ કે અત્યારે શાળાનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે એટલે આપણું સૌનું પ્રથમ ટાર્ગેટ જે કહેવાય કે લક્ષ્યાંક જે છે એ છે બાળક બાળકોની શાળામાં સો ટકા નામાંકન આના માટે આપણે અત્યારે શાળા પ્રવેશોત્સવ પણ ગત મહિનામાં ઉજવવામાં આવ્યો અને જેના કારણે આપણને ખૂબ સારા પરિણામ પણ પ્રાપ્ત થયા છતાં પણ કોઈ બાળક શાળામાં આવવાથી વંચિત ના રહી જાય એના માટે આપણે આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એટલે કે શાળામાં કદીએ ના ગયેલા હોય અથવા તો શાળામાં જતા હોય અને કોઈ કારણોસર ડ્રોપ આઉટ થઈ ગયેલા હોય એવા બાળકોનું સર્વે પણ આપણે જૂન દસથી શરૂ કર્યું છે અને એ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે તો હું સૌની વિનંતી કરીશ કે આપના વિસ્તારમાં આપની શાળાના આસપાસના વિસ્તારના આપના ગામમાં કોઈ ભરૂમાં વાડી વિસ્તારમાં કોઈ બાળક એવું ના રહી જાય જે આપણું પાંચ વર્ષથી અઢાર વર્ષની વય જૂથનું હોય અને શાળા શિક્ષણથી વંચિત રહી ગયું હોય આના માટેના સર્વેની જવાબદારી દરેક શાળાના મુખ્ય શિક્ષકને આપવામાં આવી છે દરેક મુખ્ય શિક્ષકશ્રીએ પોતાના વિસ્તાર માટે આના માટેના વિગતવાર હુકમો પણ કર્યા છે તો આપના દ્વારા પણ આની તસ્દી લઈ અને કોઈ બાળક ગમે તે કારણોસર જે છે ડ્રોપઆઉટ થઈ ગયેલો હોય અથવા તો શાળાએ ના પ્રવેશ કરેલો હોય તો આ સર્વે દરમિયાન એનું નામ લખાવી અને આપણે એનું નામાંકન સુનિશ્ચિત કરવાનું છે અને વિશેષ કરીને બાલિકાઓનું કે ધોરણ આઠ પછી શાળાએ જતી કોઈ પણ બાલિકા કોઈ કારણોસર ધોરણ નવમાં કે દસમાં પ્રવેશથી વંચિત રહી ગઈ હોય તો એના માટેના પણ સઘન પ્રયાસો આપના દ્વારા કરવામાં આવે જેથી કરીને મારા દરેક બાળક એ કુમાર હોય કે કન્યા હોય પૂર્ણ શાળા શાળાનું શિક્ષણ જે છે પૂરું કરી શકે નામાંકન વખતે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ એટલે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા મારા દરેક બાળકનું પણ નામાંકન સુનિશ્ચિત થાય એ પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે નામાંકન થઈ જાય પછી શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત એની વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવે ડોક્ટર્સ દ્વારા અને એમને જે જરૂરિયાત થાય એ રીતે આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી અને જરૂરિયાત મુજબનું દરેક કીટ માટેનું જે એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવે છે એ અસેસમેન્ટ કેમ્પમાં પણ બાળકો તમામે તમામ હાજર રહે અને હાજરી પછી એમને જે મળવા મળવાપાત્ર હોય એ કિટ એમને મળી જાય અથવા તો ઉચ્ચ હોસ્પિટલમાં જે એમને સારવારની જરૂરત હોય એ તમામ સારવાર પણ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત એમને મળી જાય એ બાબતની પણ વિશેષ તકેદારી આપને લેવાની રહેશે આપણા જે સ્પેશિયલ એજ્યુકેટર રાખવામાં આવેલા છે આ સીડબ્લ્યુએસએન બાળકો માટેના એ તમામ સ્પેશિયલ એજ્યુકેટર શાળાની વ્યવસ્થિત મુલાકાત લે છે કે નથી જે બાળકો માટે વાલી સંપર્ક કરવાની જરૂરિયાત હોય એ વાલી સાથે એમનો સંપર્ક કરે છે હોમ વિઝિટ જે એમને લેવાની હોય એ હોમ વિઝિટ એમની લેવામાં આવેલ છે કે નથી અને જે કિટ અહીંથી એમને આપવામાં આવે છે એ તમામ કિટ એમને મળે છે કે કેમ એ બાબતની પણ વિશેષ તકેદારી આપ સૌએ લેવાની રહેશે જેટલા મારા આવા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે કે જે પરીક્ષા આપી રહ્યા હોય એ પરીક્ષા દરમિયાન પણ અમુક જે નાની મોટી સુવિધાઓ એમને આપવાની થતી હોય છે એની વિશેષ માર્ગદર્શિકાઓ અહીંથી ઓલરેડી પ્રસારિત કરી દેવામાં આવેલી છે તો એ માર્ગદર્શિકાઓનું પણ વ્યવસ્થિત પાલન થાય વિશેષ કરીને ધોરણ નવ દસ અગિયાર અને બારમાં મારા જે સીડબ્લ્યુએસએમ બાળકો ભણે છે એમના માટે જે શાળા કક્ષાએ વ્યવસ્થા કરવાની હોય એ જ રીતે બોર્ડની જ્યારે પરીક્ષા આવતી હોય છે ધોરણ દસ અને ધોરણ બારની ત્યારે પણ એમનું નામાંકન સુનિશ્ચિત થાય બોર્ડની પરીક્ષામાં પણ એ વ્યવસ્થિત બેસે અને એમના માટેની જે સુવિધાઓ એમને આપવાની હોય જે અકોમોડેશન ફેસિલિટી અહીંથી ઉપલબ્ધ કરવાની હોય એની વિશેષ તકેદારી પણ જો શાળા દ્વારા એસ એમ એસએમડીસી દ્વારા લેવામાં આવે તો મને લાગે છે કે મારું વિશિષ્ટ જરૂરિયાત ધરાવતું દરેક બાળક એની ક્ષમતાને અનુરૂપ જે સિદ્ધિ હાંસિલ કરવાની છે એ સિદ્ધિ પણ હાંસિલ કરી લેશે તો હું આપ સૌને આ બાબતે ફરીથી વિનંતી કરીશ કે ડબલ્યુએસએન વિશિષ્ટ જરૂરિયાતવાળું પણ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ના રહી જાય અને પ્રવેશ પછી એની નિયમિતતા જળવાઈ રહે અને ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ પાસ કરીને આગળ વધે એ પ્રમાણેની તકેદારી અને એ પ્રમાણેની વિશેષ કાળજી આપ સૌએ લેવાની રહેશે આના પછી જે બીજી જવાબદારી છે એ છે કે હવે બાળકો શાળામાં આવતા થઈ ગયા છે તો એમની નિયમિતતા પણ આપણે જાણવી રાખવાની રહે છે અત્યાર સુધી કોવિડના કારણે છેલ્લા બે વર્ષોથી જે છે બાળકોનું શિક્ષણ ઘણું બધું પ્રભાવિત થયું છે અને આ શિક્ષણને જે ઉણપ રહી ગઈ છે એ ઉણપને પૂરું કરવા માટે જ આપણે ઓનલાઈન અટેન્ડન્સ જે છે શરૂ કરી છે તો એમાં દરેક શાળામાં બાળકો અને શિક્ષકોની નિયમિત હાજરી ઓનલાઈન ભરાય છે અને શાળા સમય પછી એક કલાક સુધીમાં આ હાજરી અમને રાજ્યકક્ષાએ પ્રાપ્ત થાય છે તો મારી આપ સૌની વિનંતી છે કે આપના વિસ્તારમાં આપની શાળામાં આ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ બરાબર રીતે ચાલે અને બાળકોની નિયમિત હાજરી ભરાય આપના દ્વારા પણ જે માસિક બેઠકોનું આયોજન થાય છે એમાં એની સમીક્ષા કરવામાં આવે અને જો કોઈ બાળક નિયમિત રીતે શાળામાં હાજર ના રહેતું હોય તો એના વાલીનો સંપર્ક કરવામાં આવે શિક્ષકો દ્વારા આપના દ્વારા અને બાળક શાળામાં નિયમિત રીતે આવતું થાય એના માટેની તકેદારી લેવામાં આવે આ બાળક શાળામાં નિયમિત આવતું થયું એના પછી એને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે ઘણા બધા પ્રયાસો આપણે કરી રહ્યા છીએ વર્ષોથી અને એમાં જ એક વધારાનું મોડ્યુલ જે છે અત્યારે આપણે વિદ્યા પ્રવેશ મોડ્યુલ તરીકે મૂક્યું છે કે ધોરણ એક અને ધોરણ નવમાં પ્રવેશ કરતાં જે બાળકો છે એમાં ધોરણ એકમાં પ્રવેશ કરતાં બાળકો પહેલી વખતે શાળામાં આવી રહ્યા છે તો એમાં કેવી રીતે શાળામાં ના વાતાવરણમાં એમને એડજસ્ટ કરી શકાય સારી રીતે આગળ વધારી શકાય એ માટેનું મોડ્યુલ આ વખતે આપણે ધોરણ એકમાં શરૂ કર્યું છે તો એ મોડ્યુલનો પણ વિગતવાર ઉપયોગ શાળામાં થાય અને ધોરણ એકમાં પ્રવેશ કરતો મારો બાળક વ્યવસ્થિત રીતે સારી રીતે સમજણ સાથે શાળામાં શિક્ષણ કાર્ય આગળ વધારી શકે એ માટેનો આપ સૌનો સહકાર મને જોઈશે એ જ રીતે ધોરણ એક આઠથી પ્રાથમિક શિક્ષણ પૂરું કરી અને માધ્યમિક શિક્ષણ તરફ આગળ વધતું બાળક એકદમ જ જવાબદાર બની અને ધોરણ નવમાં પહોંચે છે ત્યારે પણ એને કોઈ અગવડતા ના થાય એના માટેનો આપણે વિદ્યાપ્રવેશ મોડ્યુલ ધોરણ નવમાં પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તો એનો પણ વિગતવાર ઉપયોગ શાળા દ્વારા કરવામાં આવે એની આપ વિશેષ જે છે કાળજી લેશો છેલ્લા બે વર્ષમાં કોવિડના કારણે જે આપણને શા શિક્ષણ કાર્યમાં ઉણપ આવી છે એ ઉણપને પહોંચી વળવા માટે આપણે જે બ્રિજ કોર્ષ ગત વખતે શરૂ કર્યા હતા એ જ બ્રિજ કોર્ષને સાથે રાખી અને ગયા બે ધોરણોનો સમાવેશ કરી અને બાળક ક્યાંક પાછળ નહીં રહી જાય એના માટે આપણે સ્વાધ્યાય પોથી પણ શરૂ કરી દીધી છે એ સ્વાધ્યાય પોથી પણ અંતિમ તબક્કામાં છે થોડા સમયમાં આપણી પાસે પહોંચી જશે તો એ સ્વાધ્યાય પોથીનો ઉપયોગ પણ શાળામાં વ્યવસ્થિત રીતે થાય શિક્ષકો દ્વારા એમને એમનો ઉપયોગ કરવા કરવામાં આવે અને બાળકો દ્વારા પણ એને લખી અને વ્યવસ્થિત સબમિટ કરવામાં આવે શિક્ષકો દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવે આ બધી બાબતોનું જો વ્યવસ્થિત રીતે કામગીરી ચાલશે તો મને લાગે છે કે આ બે વર્ષો દરમિયાન જે આપણો કોવિડના કારણે લોસ થયું છે એ લોસ આપણે ઝડપથી રિકવર કરી શકીશું બીજી એક મહત્વની બાબત જે આપણી સાથે ચર્ચા કરવા માંગુ છું એ છે નિપુણ ભારત અત્યારે શાળા પ્રવેશોત્સવ દરમિયાન પણ એની વ્યવસ્થિત રીતે આપને સમજણ આપવામાં આવી જશે કે ભારત સરકારે જે બાળક ધોરણ એકમાં પ્રવેશ લે છે એનાથી લઈને ધોરણ ત્રણ સુધી જે પાયાનું લેખન વાંચન અને ગણન એને કરવાનું હોય છે એ વ્યવસ્થિત રીતે કરી શકે એના માટેના લક્ષ્યાંકો ધોરણવાર નિર્ધારિત કર્યા છે કે ગણિતમાં ભાષામાં અને સામાજિક શિક્ષણમાં બાળકને કયા કયા લક્ષ્યાંકો વર્ષ દરમિયાન અચીવ કરવાના છે એ લક્ષ્યાંકોને સંપૂર્ણ માર્ગદર્શિકા નિપુણ તરીકે જે છે મૂકવામાં આવી છે એના માટેની જે તાલીમ છે એ પણ આપણે પ્રાથમિક શિક્ષકોની પૂર્ણ કરી દેવામાં આવી છે અને એસએમસી કક્ષાની તાલીમ પણ આપને એ માટેની વિગતવાર એક પૂરી કરી દેવામાં આવી છે અને અત્યારે ફરીથી જે છે આના માટેનું આયોજન કરવામાં આવશે તો મારી આપને સૌની વિનંતી છે કે આ જે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે એ ધોરણવાર પ્રદર્શિત કરવામાં આવે દરેક શિક્ષણને ખબર હોવી જોઈએ કે એને દરેક બાળકને આ વર્ષના અંત સુધીમાં કયા લક્ષ સુધી પહોંચાડવો છે અને વિશેષ કરીને આપના જન સહયોગથી આ જે મિશન સરકાર દ્વારા મૂકવામાં આવ્યું છે એ આવનાર પાંચ વર્ષમાં એટલે કે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધી આપણે સૌએ અચીવ કરવાનું છે તો એમાં પણ આપના દ્વારા રેગ્યુલર મોનિટરિંગ કરવામાં આવે સુપરવિઝન કરવામાં આવે કે આપની શાળા જે છે નિપુણ ભારતના દરેક લક્ષ્યાંકને સમયસર અચીવ કરે એના સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણના જ એક ભાગરૂપે એકમ કસોટી પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી છેલ્લા વર્ષોથી આ એકમ કસોટી દ્વારા દરેક વિષયનું મૂલ્યાંકન સત્રવાર આપણે કરતા જ હોઈએ છીએ તો આ એકમ કસોટીનું આયોજન શાળામાં રેગ્યુલર થાય સોએ સો ટકા બાળક હાજરી સાથે એકમ કસોટી આપે અને જેના કારણે શાળામાં શું શીખ્યું છે અને કેવી રીતે આગળ વધે છે એનું સંપૂર્ણ ચિત્રણ આપની પાસે મળી શકશે અને એના માટેનું બાળકવાઇઝ રિપોર્ટ કાર્ડ અને શાળાવાઇઝનું રિપોર્ટ કાર્ડ પણ તૈયાર થઈ રહ્યું છે તો આપણા દ્વારા દરેક શનિવારે જાતી આ એકમ કસોટીમાં વ્યવસ્થિત બાળકો ભાગ લે શિક્ષકો વ્યવસ્થિત રીતે કસોટી લે અને એમના સિલેબસને અનુરૂપ જે છે અચિવમેન્ટ બાળકનું થાય એમાં આપના દ્વારા વિશેષ સહકાર જે છે આવકારીએ છીએ આની સાથે સાથે આપ સૌ જાણો છો કે ગત વખતે કોવિડના કારણે આપણે ઓનલાઈન શિક્ષણ પણ ભાર વધારે મૂક્યું હતું અને આજ ઓનલાઈન શિક્ષણનો એક મહત્ત્વનો પહેલું તરીકે જે શાળા એપ લોન્ચ કરવામાં આવી હતી કે જેમાં ધોરણ એકથી લઈને ધોરણ 12 સુધીના તમામ બાળકોના તમામ પ્રવાહોના તમામ વિષયોના ચેપ્ટર વાઇઝ કન્ટેન્ટ જે છે એમાં મૂકવામાં આવ્યું છે જેમાં ઓડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટ છે મૂવી છે એના દ્વારા બાળક બાળકને દરેક વિષયને દરેક સમ સબ્જેક્ટને વિગતવાર સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આપણા સરકારી અને ગ્રાન્ટીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ તદ્દન મુફ્ત છે અને બાળકના જે યુડસ નંબર છે એના પરથી રજિસ્ટર્ડ કરી અને બાળક પોતાની રીતે પોતાના ઘરે પણ આનો ઉપયોગ કરી શકે છે તો આ જી શાળાનો ઉપયોગ આપણે જે કમ્પ્યુટર અને જ્ઞાનકુંજ જે શાળાઓમાં આપ્યા છે એના થકી શિક્ષણ કાર્યમાં રેગ્યુલર શિક્ષકો દ્વારા પણ ઉપયોગ કરવામાં આવે અને આપણા બાળકો દ્વારા પણ શાળા પછીના સમયમાં ઘરે પણ સ્વઅભ્યાસના રૂપમાં આ જે શાળાનો ઉપયોગ કરવામાં આવે તો બાળકોને ખૂબ જ સારું જે છે મદદ મળશે અને વિશેષ જે આની વિશેષતા છે એ છે કે ગુજરાતીમાં આ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે જે આપણને અત્યારના સમયમાં ક્યાંય મળતું નથી તો બાળકોની વયને અનુરૂપ બાળકોની રુચિને અનુરૂપ અને અભ્યાસક્રમને બહુ સારું બનાવવા માટેનો આ એક પ્રયાસ છે તો હું આશા રાખું છું કે જેટલા મારા વાલી મિત્રો છે એ એસએમસી થકી જેટલા સ્માર્ટ મોબાઈલ ધારક ધારણ કરે છે એ તમામ વાલીઓ દ્વારા આ ઇન્સ્ટોલ કરવામાં આવે અને મહત્તમ મારા બાળકો આનો ઉપયોગ લે જેથી કરીને એમનું જે અભ્યાસ પ્રત્યેની રૂચિ છે એ પણ વધશે અને જે સબ્જેક્ટનું જે જ્ઞાન છે એ પણ વધારે મેળવવામાં એમને અનુકૂળતા રહેશે અને સાથે સાથે જે દુર્ગમ વિસ્તારમાં રહેતા મારા બાળકો હોય કે જેમના નજીકમાં શાળાઓ અવેલેબલ ના હોય એના માટેની રેગ્યુલર ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ આપણે પ્રોવાઈડ કરતા જ હોઈએ છીએ આના માટેની વિવિધ માર્ગદર્શિકાઓ ખૂબ જ ડિટેલમાં એસએમસી કક્ષાએ પહોંચાડવામાં આવેલ છે તો મારી આપ સૌને વિનંતી છે કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી કોઈ પણ બાળક વંચિત ના રહી જાય અને જે સુવિધા આપવામાં આવી રહી છે એ બાળકની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉત્તમ પ્રકારની હોય બંધ બોડીનું જે વાહન રાખવાનું હોય છે અને મોટા નાના વ્હીકલ હોય તો એમાં છ બાળકો મોટું વ્હીકલ હોય તો એમાં બાળ બાર બાળકો સુધીનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે એટલે કે જે એમની માર્ગદર્શિકાઓ મૂકવામાં આવી છે એનું ડિટેલમાં અભ્યાસ કરી અને એનું અક્ષરશ પાલન થાય એ આપના દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે અને આ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના કારણે ગમે તેટલા દુર્ગમ વિસ્તારમાં રહેતો મારું બાળક પણ શાળાએ નિયમિત આવી શકે એ માટેનું આયોજન આપના દ્વારા કરવામાં આવે એ ઈચ્છનીય છે આની સાથે સાથે જે બાળકો ગમે તે કારણોસર શાળાઓથી ડ્રોપ આઉટ થઈ ગયા છે એના માટેના આપણે વિશેષ તાલીમ વર્ગો પણ ચલાવીએ છીએ જેને આપણે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કહે છે એ શાળા કક્ષાએ આચાર્યશ્રી દ્વારા ચલાવવામાં આવે છે આના સિવાય જે બાળકોના વાલીઓ સિઝનલ એટલે કે અમુક અમુક ઋતુઓમાં કામગીરી માટે બહાર જતા હોય એ બાળકોનું પણ ભણતર કાર્ય ન બગડે અને એ બાળક ગામમાં જ રહીને પોતાનું શિક્ષણ સુનિશ્ચિત કરી શકે એના માટેના સિઝનલ હોસ્ટેલો પણ આપણા જિલ્લાઓમાં જુદી જુદી જગ્યાઓ ચાલતા હોય છે તો આપણા વિસ્તારમાં ચાલતા આ પ્રકારના હોસ્ટેલમાં પણ વ્યવસ્થિત કામગીરી થાય બાળકોને જમવાનું કરવાનું જે પણ તમામ બેઝિક સુવિધાઓ આપવાની હોય એ તમામ સુવિધાઓ વિધિસરની મળે અને ગુણવત્તાયુક્ત મળે તો એની તકેદારી એની નિગરાની આપના દ્વારા રાખવામાં આવે જેથી કરીને જે સરકારનો હાર્દ છે કે કોઈપણ કારણોસર બાળક શિક્ષણથી વંચિત ના રહી શકે ના રહી જાય એ અચીવ આપણે કરી શકીએ તો મારો વિશેષ આગ્રહ રહેશે કે આ પ્રકારના જેટલા પણ હોસ્ટેલો ચાલુ છે એમાં એસએમસી દ્વારા નિયમિત મુલાકાત લેવામાં આવે અને એનું સ્તર કોઈપણ કક્ષાએ નીચું ના જતું રહે એની તકેદારી વિશેષ આપના દ્વારા લેવામાં આવે આ સિવાય આપણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પણ ખૂબ મોટી સંખ્યામાં ચલાવી રહ્યા છીએ અને આખા રાજ્યમાં બસો પિસ્તાલીસ જેટલા આપણા આ પ્રકારના હોસ્ટેલ્સ ચાલી રહ્યા છે તો મારી આપ સૌની વિનંતી છે કે આ રીતે જે આઉટ ઓફ સ્કૂલમાં આપણી દીકરીઓ જે આપને મળી છે એમાં વિશેષ કરીને ધોરણ છથી બારની દીકરીઓ માટે હોસ્ટેલ ચાલે છે ત્યારે આવી તમામ પ્રકારની દીકરીઓને હોસ્ટેલમાં નજીકમાં એડમિશન આપવાપાત્ર થતું હોય તો એમના પણ અત્યારે એડમિશનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે તો એ પણ જે આપણી કેજીબીવી મોનિટરિંગ કમિટી છે એના સભ્ય તરીકે આપની જવાબદારી પણ બને છે તો આપના દ્વારા નજીકના વિસ્તારમાં રહેતી તમામે તમામ દીકરીઓ જેમને ખરેખર જરૂરિયાત છે એમનું હોસ્ટેલમાં એડમિશન થાય જેથી કરીને એ હોસ્ટેલમાં રહી અને પોતાનું શિક્ષણ કાર્ય નિયમિત રીતે કરી શકે આના સિવાય આપણે ધોરણ એસએમડીસીને મારી ખાસ વિનંતી કરવાની રહેશે કે ધોરણ નવથી બાળકો માટે આપણી વોકેશનલ વિષયોની શરૂઆત કરી છે અત્યાર સુધી આપણી માત્ર ત્રણસો પિસ્તાલીસ શાળાઓમાં જ આ કામગીરી ચાલતી હતી પણ આ વખતે આ શૈક્ષણિક વર્ષમાં વોકેશનલને નવી એજ્યુકેશન પોલિસી તહજ જે વધારે ભાર મૂકવામાં આવ્યો છે એના ફળ સ્વરૂપે આપણે વધારે પાંચસો જેટલા ફાઇવ એટી નાઇન જેટલા વધારે શાળાઓમાં વોકેશનલ વિષયો ઇન્ટ્રોડ્યુસ કર્યા છે તો વાલીઓના સંપર્ક કરી બાળકોનો સંપર્ક કરી અને આચાર્યશ્રી દ્વારા આ વોકેશનલ વિષયો અંતર્ગત વિવિધ પ્રકારની સારી કામગીરી કરવામાં આવે જેથી કરીને જે બાળક શૈક્ષણિક રીતે વધારે સારી ના કરી શકતું હોય એ તમામ બાળકને પોતાના જીવનમાં આગળ વધવા માટે એક બીજી રાહ મળી રહે એના માટેના પ્રયાસો છે તો આપના દ્વારા પણ એનું રેગ્યુલર મોનિટરિંગ કરવામાં આવે અને વોકેશનલના વિષયોમાં કેવી ભણતર ચાલી રહ્યું છે વોકેશનલ ટ્રેનર અમારા નિયમિત આવે છે કે નહીં અને શાળાના આચાર્યશ્રી દ્વારા આમાં રસ દાખવીને વિવિધ સ્તરની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે નથી એનું પણ જો આપના દ્વારા જો સુપરવિઝન કરવામાં આવશે તો આ જે નેશનલ એજ્યુકેશન પોલિસી આવી છે એના લક્ષ્યને આપણે સમયમર્યાદામાં અચીવ કરી શકીશું આના સિવાય ધોરણ બાર પછી દરેક બાળક કઈ દિશામાં આગળ વધશે કેવી રીતે આગળ વધશે દસમા અને બારમા પછી એના માટેનો આપણો કરિયર ગાઈડન્સ પ્રોગ્રામ પણ આપણે ઓગણત્રીસ તારીખથી શરૂ કર્યું છે જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે કે વાલીઓ અને બાળકો ખૂબ મોટા પ્રમાણમાં આનાથી માર્ગદર્શન મેળવી રહ્યા છે તો આપના દ્વારા જ્યારે પણ બેઠક થાય ત્યારે આ અંતર્ગત જે કામગીરી થઈ રહી છે એનું જો પ્રેક્ષા કરવામાં આવે અને એનું વિગતવારનું મોનિટરિંગ કરવામાં આવે તો બાળક દસમા ધોરણ પાસ કર્યા પછી અથવા તો બારમા ધોરણ પાસ કર્યા પછી કેવી રીતે આગળ વધશે એનું ખૂબ જ સુંદર ચિત્રણ આના દ્વારા થઈ રહ્યું છે તો એના થકી પણ બાળકો અને વાલીઓને માર્ગદર્શિત કરવામાં આવે આના સિવાય એક વિશેષ વિનંતી જે આપની સમક્ષ મૂકવાની છે એ આપ જાણો છો કે આપણે ગ્રામ પંચાયત કક્ષાએ જે છે વિલેજ ડેવલપમેન્ટ પ્લાન પણ તૈયાર થતું હોય છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા કયા કયા પ્રકારનું આયોજન કરવાનું છે એ એનું ડિટેલ પ્લાનિંગ થતું હોય છે આના માટેની એસએમસી અને એસએમડીસી કક્ષાની વિવિધ પ્રકારની તાલીમો જે છે આયોજન કેવી રીતે કરવાનું છે નાણાંકીય વ્યવહાર કેવી રીતે કરવાનું છે એનું પણ આપણે આયોજન કરી દીધું છે અને આવનાર મહિનાઓમાં આની પણ ડિટેલ તાલીમ આપને આપવામાં આવશે તો એ ગ્રામ પંચાયતનું જે વિલેજ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થઈ રહ્યું છે એમાં શાળાનું એ ખૂબ જ મોટું યોગદાન છે તો મારી આપ સૌની વિનંતી છે કે જ્યારે પણ આવું ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થતું હોય ત્યારે એસએમસી દ્વારા સક્રિય ભૂમિકા નિભાવવામાં આવે અને શાળાનું વિલેજ ડેવલપમેન્ટ પ્લાનમાં મહત્તમ યોગદાન આવે શાળામાં ખૂટતી સુવિધાઓ જે હોય નાની મોટી સુવિધાઓ જે આપણે ગ્રામ પંચાયત કક્ષાએથી પૂર્ણ કરી શકતા હોય તો એના પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે સરકાર તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે અને એના ખૂબ સારા પ્રયાસો અત્યારે સરકાર દ્વારા ચાલી જ રહ્યા છે જે પણ ખૂરતી સુવિધાઓ છે એના મોટા પ્રમાણમાં બજેટની જોગવાઈ કરી અને તબક્કાવાર એને પૂર્ણ કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે પણ નાની નાની જે પણ સવલતો છે જે ગ્રામ પંચાયત કક્ષાએથી જુદી જુદી અવેલેબલ થતાં ફંડમાંથી પૂર્ણ કરી શકાય એ પૂર્ણ કરવા માટે આપના દ્વારા તકેદારી લેવામાં આવે મધ્યાહન ભોજન યોજના જે શાળામાં ચાલે છે એમાં પણ નિયમિત બધા બાળકો ભાગ લે અને ઉચ્ચ ક્વોલિટીનું ગુણવત્તાયુક્ત ભોજન દરેક બાળકને મળી શકે પૌષ્ટિક ગરમ ગરમ એની પણ વિશેષ તકેદારી મારી એસએમસી છે એના દ્વારા લેવામાં આવે મોટા મોટા તમામ વિષયો મેં આપની સાથે શેર કર્યા છે મારી આપને સૌની વિનંતી રહેશે કે જ્યાં જ્યાં જોયું છે કે જ્યાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અથવા તો એસએમડીસીની ખૂબ સક્રિય ભૂમિકા હોય હોતી હોય છે એ શાળાનું સંચાલન ખૂબ જ સારી રીતે અને આદર્શ રીતે ચાલતું હોય છે આ તાલીમમાં મહેસાણા જિલ્લાની દેલા પ્રાથમિક શાળાની એસએમસીનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું છે જેથી કરીને આપ જ આપ વ્યવસ્થિત રીતે સમજી શકશો કે આપણા જેવા જ સભ્યો દ્વારા કેવી રીતે એસએમસીનું સંચાલન ખૂબ ઉત્તમ પ્રકારે થઈ રહ્યું છે અને જેના કારણે શાળાનું વાતાવરણ કેટલું જ્વલંત બની ગયું છે તો આપ સૌને વિનંતી છે કે જેટલા મુદ્દાઓ મેં મૂક્યા છે આના સિવાયને પણ તાલીમ દરમિયાન જુદા જુદા વિષયો પર ભાર મૂકવામાં આવશે આપના થકી શાળાનું સંચાલન વ્યવસ્થિત રીતે થાય દરેકે દરેક બાળકનું શિક્ષણ જે છે એ પૂર્ણતાએ પહોંચે અને દરેક બાળક શાળાનું શિક્ષણ પૂર્ણ કરી અને જે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગતનું જે એનો અધિકાર છે એ પૂર્ણરૂપે અધિકાર પ્રાપ્ત કરે એ ફરજ આપની સાથે આપણે સૌ મળીને બજાવીશું આપ સૌ આ તાલીમમાં હાજર રહેશો અને જે અહીંથી બાબત આપની સમક્ષ મૂકવામાં આવી છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એ પ્રમાણે શાળા સ્તરે આપ કાર્ય કરશો એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર મેડમનો મેડમે એસએમસી તથા એસએમડીસીના તમામ સભ્યોને તેમજ સમગ્ર શિક્ષાની જે પણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે તમામ બાબતો અંગે માર્ગદર્શન આપ્યું આ તબક્કે તાલીમમાં ઉપસ્થિત માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી માન્ય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી માનનીય સમગ્ર શિક્ષાના સચિવશ્રી માનનીય ઓફિસર ઇન્ચાર્જ એન્ડ ગર્લ્સ એજ્યુકેશન માન્ય દર્શના મેડમ માન્ય એ આર એન્ડ વી માન્ય હિતેન્દ્રભાઈ સાહેબ જીઆઈડીએમમાંથી પધારેલ પાઠક સાહેબ જિલ્લા શ્રી જિલ્લા પ્રાથમિક શ્રી શાસનાધિકારી શ્રી જિલ્લાના તમામ મદદની જિલ્લા કોઓર્ડિનેટરો બીઆરસી કોઓર્ડિનેટર સીઆરસી કોઓર્ડિનેટર તેમજ તમામ એસએમસી અને એસએમડીસીના સભ્યોનો હું આ તબક્કે આભાર માનું છું અને આજની આપણી આ પ્રથમ દિવસની તાલીમ અહીં પૂર્ણ થાય છે બીજા દિવસની તાલીમમાં ફરીવાર મિત્રો મળીશું આભાર